नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारू मयूर विक्करिया यूट्यूब चैनल पर। मित्रों आज आप बिजनेस कम्युनिकेशन की अंदर बात करीशू एक नवाज टॉपिक नी अने जे तमारा परीक्षा माटे खूब आईएमपी कही शकाय मोस्ट आईएमपी क्वेश्चन्स नी अंदर तमे मूकी शको छो। एसेंशियल क्वालिटीज ऑफ अ बिजनेस लेटर, व्यावसायिक पत्र लखवा माटे थई अने एमनी जे केटलीक आवश्यक गुणवत्ताओ छे बरो ए माटे थई अने एमने आपणे कलेक्टिवली 8C तरीके ओळखावीए छीए। घणी वखत परीक्षानी अंदर आवी रीते पण ट्विस्ट करीने पूछाई छे कि भाई एसेन्शियल क्वालिटीज ऑफ अ बिजनेस लेटर, त्यारे पण तमारे एमनी जे 8C छे अथवा तो घणी वखत 8Cs ऑफ कोरेस्पोंडन्स आवो पण प्रश्न पूछाई छे बरोबर। तो ए 8C छे ए ज एमनी आवश्यक गुणवत्ताओ छे, एसेन्शियल क्वालिटीज छे, अने कदाच सेपरेटली जो एमने पूछवू होय तो 8Cs ऑफ कोरेस्पोंडन्स डिस्क्राइब बरो आ रीते पूछाई शे बरो। तो आपने गमे तेम प्रश्न पूछाय तो आपने खबर हुई कि प्रश्न जवाब एमनो आंसर है ये आज बने। तो जोईए आपणे द क्वालिटी विच आर एसेन्शियल फॉर अ गुड बिजनेस लेटर आर कलेक्टिवली कॉल्ड द 8Cs ऑफ कोरेस्पोंडन्स। आवश्यक गुणवत्ताओ कि जे आपणे बिजनेस लेटर ने लखवा माटे खूब अगत्यनी बने छे एमने तमे कलेक्टिवली 8C तरीके ओळखावी शको छो। दीज क्वालिटी आर प्री रिक्विसाइट ऑफ सक्सेसफुल कम्युनिकेशन। सक्सेसफुल कम्युनिकेशन करवा माटे थई अने जे आ एसेन्शियल क्वालिटीज़ छे ए खरेखर खूब अनिवार्य बने छे, प्री रिक्विसाइट बने छे। दे आर नेमली करेक्टनेस, क्लियरनेस, कर्टसी, कंसाइसनेस, कोहेरन्स, चेयरफुलनेस, कैरेक्टर एंड कम्प्लीटनेस। हवे जे 8C छे एमना नाम पण आपने खबर होवी जोईए, तो नेमली एमना नाम आ रीते छे। सौथी पहेलो सी एटले करेक्टनेस, सेकंड सी एटले क्लियरनेस, थर्ड सी एटले कर्टसी, फोर्थ सी एटले कंसाइसनेस, फिफ्थ सी एटले कोहेरन्स, सिक्स्थ सी एटले चेयरफुलनेस, सेवंथ सी एटले कैरेक्टर एंड फाइनली 8C एटले कम्प्लीटनेस। हवे आपने ए पण खबर होवी जोईए कि करेक्टनेस कोने कहेवाय अने कई बाबते, क्लियरनेस कोने कहेवाय कई बाबते। आम जोवा जईए तो करेक्टनेस अने क्लियरनेस बंने छे एकबीजाना सिमिलर होय एवुं ज लागे कि भाई बंने छे एमनो एक ज अर्थ थाय स्पष्ट होवू। परंतु ज्यारे तमे वात होय बिजनेस लेटर लखवानी त्यारे आपणे आ बंने वच्चेनो वास्ट डिफरन्स छे ए पण आपणे ध्यानमां लेवो જોઈએ, જે આપણે ડિટેલ્સની અંદર નીચે તમને આપેલા છે દરેકે દરેક। એમને જ્યારે આપણે જોઈશું ત્યારે તમને ખ્યાલ આવશે કે ભાઈ કરેક્ટનેસ છે એ કઈ બાબતે, ક્લિયરનેસ છે કે જેમને આપણે ક્લેરિટી પણ કહી શકાય તો એ કઈ બાબતે, ત્યાર પછી કર્ટસી એટલે કે વિનમ્રતા। બિઝનેસ લેટર છે એ કદાચ તમે કલેક્શન લેટર માટે લખતા હોય તો પણ ભલે બરાબર, ત્યારે પણ તમારે એમની અંદર જે કર્ટસી હોય એ તમારે મેન્ટેન કરવી પડે છે। સામાન્ય રીતે કર્ટસી જે એમને ઇન્ડિકેટ કરનારા બિઝનેસ લેટરના જે પાર્ટ છે એમનાથી પણ તમે અવેર હોવા જોઈએ। સેલ્યુટેશન છે ત્યાં તમે કર્ટસી બતાવો છો, અને બીજા નંબરમાં કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ છે ત્યાં તમે કર્ટસી બતાવો છો અને બતાવી શકાય। ત્યાર પછી આવે છે કન્સાઇસનેસ। કન્સાઇસનેસ એટલે તમારો જે બિઝનેસ લેટર છે એ શક્ય હોય એટલો ટૂંકો હોવો જોઈએ બરાબર છે। પછી ટૂંકો હોવો જોઈએ એનો મતલબ એવો નથી કે ભાઈ તમે જે અગત્યની માહિતી હોય એમને પણ તમે નજરઅંદાજ કરો કે બિઝનેસ લેટરની અંદર આવરી ન લો ને એવી રીતે ટૂંકો કરવાનો કોઈ જ અર્થ નથી બરાબર। એટલે શક્ય હોય એટલું તમારે મેક્સિમમ બિઝનેસ લેટર લખવા માટેના પ્રયત્ન કરી શકાય, અને અનુભવથી તમે કદાચ એવું શીખી શકો કે ભાઈ તમારો બિઝનેસ લેટર છે એ કન્સાઇસનેસ છે એ ધરાવતો થાય। ત્યાર પછી આવે છે કોહેરન્સ। કોહેરન્સ એટલે સુસંગતતા બરાબર। આપણે અગાઉ છે એમની અંદર આપણે જોયેલું કે ભાઈ બિઝનેસ લેટર છે એમને બોડી ઓફ ધ લેટર છે એમને ત્રણ પાર્ટની અંદર ડિવાઈડ કરવામાં આવે છે બરાબર। એમાં ત્રણ પેરેગ્રાફ હોય છે, બિગિનિંગ પેરેગ્રાફ છે જેને આપણે ઓપનિંગ પેરેગ્રાફ તરીકે પણ ઓળખાવી શકાય, મિડલ પેરેગ્રાફ છે, અને ક્લોઝિંગ પેરેગ્રાફ કે જેને આપણે એન્ડિંગ પેરેગ્રાફ તરીકે ઓળખાવી શકાય। તો બિગિનિંગ પેરેગ્રાફ, મિડલ પેરેગ્રાફ એન્ડ એન્ડિંગ પેરેગ્રાફ આ જે ત્રણ પેરેગ્રાફ છે બરાબર એ આપણા માટે ખૂબ અગત્યના છે। જ્યારે પણ બિઝનેસ લેટર લખો છો ત્યારે ઘણી વખત ચોથો પેરેગ્રાફ પણ તમારે આપવો પડે, પરંતુ જ્યાં સુધીની વાત છે ત્યાં સુધી મોટાભાગે આપણે ત્રણ પેરેગ્રાફ જ આપતા હોઈએ છીએ। અને એવી રીતે કે જ્યારે રીડર છે તમારા બિઝનેસ લેટરને વાંચે છે, તમે એક રાઇટર છો, બિઝનેસ લેટર તમે લખો છો, એક સેન્ડર છો, અને જ્યારે સામે રિસીવર છે કે જે રીડર તરીકેનું કાર્ય કરે છે, તમારો બિઝનેસ લેટર એમના હાથમાં આવે છે અને વાંચે છે, ત્યારે એ ઓપનિંગ પેરેગ્રાફથી ચાલુ કરે તો એ એન્ડિંગ પેરેગ્રાફ સુધી સંપૂર્ણ લેટર તમારો વાંચવો જોઈએ। આવું ક્યારે શક્ય બને? તો કે જ્યારે તમારો બિઝનેસ લેટર કોહેરન્સનો જે ગુણ છે, જે ક્વોલિટીઝ છે એ એમની અંદર તમે કન્ટેન કરેલી હોય ત્યારે આ વસ્તુ શક્ય બની શકે। એનો મતલબ શું થાય? તો કે લોજિકલી ફર્સ્ટ પેરેગ્રાફ ઇઝ કનેક્ટેડ વિથ સેકન્ડ પેરેગ્રાફ એન્ડ સેકન્ડ પેરેગ્રાફ ઇઝ કનેક્ટેડ વિથ યોર થર્ડ પેરેગ્રાફ બરાબર। તો જ્યારે પહેલો અને બીજો પેરેગ્રાફ એકબીજાની સાથે જોડાયેલા હોય તો એઝ વેલ એઝ બીજો અને ત્રીજો છે એ પણ એકબીજાની સાથે જોડાયેલા હોવા જોઈએ।
ત્યાર પછી આવે છે ચીયરફુલનેસ, કે બિઝનેસ લેટર છે એ તમે જો રિલેક્સ મૂડની અંદર લખેલો હોય તો ડેફિનેટલી ચીયરફુલ છે એ ઓટોમેટિકલી તમારા બિઝનેસ લેટરની અંદર આવી જશે. ઓકે, ત્યાર પછી કેરેક્ટર. બિઝનેસ લેટર છે એ ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક, દેટ મીન્સ કે કેરેક્ટર તમારું જે ચારિત્ર છે પ્રસ્તુત કરે છે. તમારા જે શબ્દ છે, તમે કયા પ્રકારના શબ્દ છે એમને ધ્યાનમાં રાખીને બિઝનેસ લેટર લખેલો છે, એમની અંદર કયા પ્રકારના વર્ડ્સ છે એમને યુટિલાઇઝ કરેલા છે, બરાબર, એમના ઉપરથી કંપનીનું અને રાઇટરનું કેરેક્ટર્સ છે એ સામે આવતું હોય છે. અને કમ્પ્લીટનેસ, કમ્પ્લીટનેસ એટલે શું થાય તો કે જે 1 થી 7 આપણે અલગ અલગ સી જોયા, કરેક્ટનેસ પ્લસ ક્લિયરનેસ પ્લસ કર્ટસી પ્લસ કન્સાઇસનેસ પ્લસ કોહેરન્સ પ્લસ ચીયરફુલનેસ પ્લસ કેરેક્ટર, આ દરેકે દરેકનો સમ ટોટલ કરો ત્યારે કમ્પ્લીટનેસ બને છે. એટલે કે જે બિઝનેસ લેટરની અંદર 1 થી 7 સીનો સમાવેશ થતો હોય એમને તમે કમ્પ્લીટ લેટર કહી શકો. એટલે કમ્પ્લીટનેસ સુધી પહોંચવા માટે તમારે આ 1 થી 7 સી છે એમને યુ મસ્ટ ફોલો, ફરજિયાત રીતે ફોલો કરવા પડે છે. ઓકે, તો આ જે 8 સી છે આપણા માટે ખૂબ અગત્યના બને છે. ઓલ ધીઝ ક્વોલિટી આર કન્ટ્રીબ્યુટરી ટુ વન અનોધર, આ દરેકે દરેક ગુણ છે એ ખરેખર એકબીજાની સાથે શું છે તો કે એકબીજાનો પૂરક છે, બરાબર. એક પણ નહીં ગેરહાજરી હોય તો તમારો બિઝનેસ લેટર છે એ ખરેખર સંપૂર્ણ કહી શકાય નહીં. ઓકે, તો ચાલુ કરીએ છીએ સૌથી પહેલો સી એટલે કરેક્ટનેસ. જોઈએ કઈ કઈ બાબતે કરેક્ટનેસ તમારો બિઝનેસ લેટર ધરાવતો હોવો જોઈએ. અ લેટર મસ્ટ બી કરેક્ટ ઇન એવરી રિસ્પેક્ટ, દરેકે દરેક પાસા કે પરિવારની અંદર તમારો બિઝનેસ લેટર છે કરેક્ટ હોવો જોઈએ, બરાબર, સ્પષ્ટ હોવો જોઈએ. સ્પેશિયલી ફર્સ્ટ ઇન એપિરિયન્સ એન્ડ ફોર્મ ઓફ લેઆઉટ, સૌથી પહેલાં તો કઈ બાબતે કરેક્ટ, તો કે એપિરિયન્સ, બાહ્ય દેખાવ બાબતે, અથવા તો આપણે જેને ફોર્મ ઓફ લેઆઉટ કહી શકાય, પત્રનું સ્વરૂપ કહી શકાય, બરાબર, એમના દ્રષ્ટિકોણથી કે જે વસ્તુ જે જગ્યા ઉપર તમારે આપવાની છે એ જ જગ્યા ઉપર આપવી જોઈએ. ત્યાર પછી સેકન્ડ છે ઇન ગ્રામર, સ્પેલિંગ એન્ડ યુઝ ઓફ લેંગ્વેજ, તમે એમની અંદર જે ગ્રામરનો ઉપયોગ કરેલો છે, જે રીતે તમે સ્પેલિંગ લખેલા છે, જે લેંગ્વેજનો તમે યુટિલાઇઝ કરેલી છે, લેંગ્વેજના દ્રષ્ટિકોણથી, સ્પેલિંગના દ્રષ્ટિકોણથી અને ગ્રામરના દ્રષ્ટિકોણથી કરેક્ટ હોવું જોઈએ. ત્યાર પછી નંબર 3 ઉપર છે ઇન ધ ઇન્ફોર્મેશન ઇટ કન્વેઝ, અને એમની અંદર તમે જે ઇન્ફોર્મેશન કન્વે કરવા માંગો છો, જે પ્રસ્તુત કરવા માંગો છો એ માહિતી પણ કરેક્ટ હોવી જોઈએ. કસ્ટમરને ગુમરાહ કરવા માટે ખોટી માહિતી આપી દો માત્ર અને માત્ર તમારા વેચાણને વધારવા માટે તો એ યોગ્ય નથી. પુઅર એન્ડ અનટાઈડી, જેને કહી શકાય અસ્તવ્યસ્ત એપિરિયન્સ વિથ મિસ્ટેક ઇન ટાઈપિંગ, ટુ મેની કરેક્શન્સ, અનઇવન સ્પેસિંગ ઓર કેરલેસનેસ ઇન ધ લેઆઉટ ક્રિએટ અ પુઅર ઇમ્પ્રેશન ઓફ ધ કંપનીઝ એફિશિયન્સી ઇન હેન્ડલિંગ ઇટ્સ વર્ક. પુઅર એન્ડ અનટાઈડી એપિરિયન્સ, જો હવે બિઝનેસ લેટર છે એનો પુઅર એન્ડ અનટાઈડી એટલે કે અસ્તવ્યસ્ત દેખાવ હોય, બરાબર, જે રીતે આપણું લખાણ થવું જોઈએ એ રીતનું ન હોય, વિથ મિસ્ટેક ઇન ટાઈપિંગ, ટાઈપિંગમાં તમે ભૂલ કરેલી હોય, ઘણી જગ્યાએ તમે કરેક્શન આપેલું હોય, અથવા તો સ્પેસ યોગ્ય જગ્યાએ તમે મેઇન્ટેન કરેલી ન હોય, તો આ બધી જ વસ્તુ છે એ ખરેખર લેઆઉટની અંદર તમે બેદરકારી રાખેલી હોય તો આ શું બતાવે છે તો કે કંપની છે એમની કાર્યદક્ષતા ઓછી છે, અને એ રીતે સામેવાળો જે રીડર હોય એમના માઇન્ડની અંદર તમારી પુઅર ઇમ્પ્રેશન ક્રિએટ કરે છે, જે ડેફિનેટલી યોગ્ય નથી, બરાબર. કસ્ટમર શું વિચારે કે ભાઈ આ વ્યક્તિ કે જે ખરેખર બિઝનેસ લેટર લખે છે એમને આટલું પણ નોલેજ નથી, ઇનકરેક્ટ લેંગ્વેજ સ્પોઇલ ધ મેસેજ, ડિસ્ટ્રેક્ટ ધ રીડર અટેન્શન, એનહાન્સ ધ ઇમેજ ઓફ ધ સેન્ડર. હવે જો તમારી લેંગ્વેજ ઇનકરેક્ટ હોય, અયોગ્ય ભાષાનો ઉપયોગ કરેલો હોય, બરાબર, તો એ શું કરે છે તો કે સ્પોઇલ, સ્પોઇલ એટલે દૂષિત કરે છે, બગાડે છે ધ મેસેજ, તમારો જે મેસેજ, તમારો જે મેઇન આઈડિયા હોય, બરાબર, એ સામેવાળો વ્યક્તિ સમજી શકશે નહીં. ડિસ્ટ્રેક્ટ ધ રીડર્સ અટેન્શન, વાચકને બેધ્યાન કરે છે, એમને ડિસ્ટ્રેક્ટ કરે છે. એન્ડ હાર્મ ધ ઇમેજ ઓફ ધ સેન્ડર, અને સેન્ડર છે જે માહિતી મોકલાવનાર કંપની છે એમની જે ઇમેજ હોય માર્કેટની અંદર એમને પણ સ્પોઇલ કરે છે. ઇટ મે ઓલ્સો કન્વે અ રોંગ મિનિંગ, બરાબર, અને ખોટો સંદેશો તમારે જે રીતે સમજાવવું હોય એ રીતે તમે સમજાવી પણ ન શકો. રોંગ ઓર ઇનકમ્પ્લીટ ઇન્ફોર્મેશન ઇઝ ધ મોસ્ટ હાર્મફુલ થિંગ ઇન અ લેટર, અને આપણે બધાને ખ્યાલ છે કે ભાઈ ખોટી કે અધૂરી માહિતી હોય એ ખરેખર ખૂબ હાનિકારક સાબિત થઈ શકે. ઇટ લીડ્સ ટુ વેસ્ટ ઓફ ટાઈમ ઇન મેકિંગ કરેક્શન, બરાબર, અને સામે બીજો જે રીડર છે, બરાબર, એમને તમારા લેટરને કરેક્શન કરવા માટે, બરાબર, કે તમે શું લખ્યું છે એમના માટે એનો ઘણો બધો સમય છે એ પણ બગડે છે. ઇટ ઓલ્સો લીડ્સ ટુ લોસ ઓફ ગુડવિલ એન્ડ લોસ ઓફ બિઝનેસ, સાથે સાથે તમારી જે ગુડવિલ હોય, તમારી જે પ્રતિષ્ઠા માર્કેટની અંદર હોય એ પણ સ્પોઇલ થાય છે, એ પણ બગડે છે, અને બીજા નંબરમાં તમારો ગ્રાહક વર્ગ પણ તૂટે છે. કમ્પ્લીટનેસ ઇઝ ડિપેન્ડન્ટ અપન કરેક્ટનેસ, અને જો તમારા બિઝનેસ લેટરને તમારે કમ્પ્લીટ કરવો હોય, સંપૂર્ણ બનાવવો હોય, તો એના માટે સૌથી વધારે અગત્યની વસ્તુ શું છે કે તમારો બિઝનેસ લેટર છે એ કરેક્ટ હોવો જોઈએ. અ લેટર ઇઝ કમ્પ્લીટ વેન ઇટ પ્રેઝન્ટ ઓલ ધ નેસેસરી આઈડિયા,
बिजनेस लेटर ने कम्प्लीट त्यारे ज कही सकाय कि ज्यारे एमनी अंदर जरूरी एवा विचार होय आइडियाज होय जे राइटर ने आपवाना ज ए पोते एमनी अंदर प्रेजेंट करी सके आपी सके। ओके, कई बाबते तमारो लेटर छे करेक्ट होवो जोईए। जे आपणे पहेलो सी छे 8C नो पहेलो सी करेक्टनेस एमनी अंदर ज छे। हवे कई बाबते तमारो लेटर छे करेक्ट होवो जोईए एमनी जो आपणे वात करीए तो सौथी पहेला आवे छे करेक्टनेस ऑफ डिटेल्स। डिटेल्स बाबते तमारो लेटर छे करेक्ट होवो जोईए। इट इज नेसेसरी देट द फेक्ट्स प्रेजेंटेड इन अ बिजनेस लेटर आर करेक्ट। इन फेक्ट यू शुड नॉट ट्रांसमिट एनी मैसेज अनलेस यू आर एब्सोल्युटली श्योर ऑफ इट्स करेक्टनेस। ज्यां सुधी तमे पोते श्योर न होय एक राइटर तरीके भाई मैं एमनी अंदर जे मारे मैसेज आपवानो हतो ए मैसेज हूँ एमनी अंदर आपी शक्यो के नहीं त्यां सुधी तमे तमारा बिजनेस लेटर ने सेंड करी शको नहीं। इफ योर मैसेज इन्वॉल्व एनी लीगल मैटर यू शुड नो द करेक्ट लीगल पोजिशन बिफोर यू कमिट एनीथिंग। हवे जो तमारा बिजनेस लेटर नी अंदर कोईक तमारे लीगल इन्फॉर्मेशन ने एड करवानी छे कायदाकीय जटिल माहिती ने एड करवानी छे त्यारे सौथी पहेला तो तमारू कंपनी नी अंदर तमारी लीगल पोजिशन शुं छे बरोबर तमारो होद्दो शुं तमारी ऑथोरिटी शुं छे ए ऑथोरिटी ने ध्यान में लई अने कया प्रकार नी लीगल इन्फॉर्मेशन तमे आपो आपवा मांगो छो के आपी रह्या छो बरोबर एमने तमारा राइट तमने जे राइट आपेला छे एमनी अंतर्गत आवे छे के नहीं आ वस्तुने सौथी पहेला तो चेक करो बराबर है। एटले करेक्टनेस ऑफ डिटेल्स आ डिटेल्स बाबते तमारो जे मैसेज छे तमारो जे लेटर छे ए करेक्ट होवो जरूरी बने छे। नंबर बे ऊपर आवे छे सेंड योर मैसेज एट द करेक्ट टाइम। हवे समय बाबते करेक्शन कई रीते तो के ऑल मैसेज मस्ट बी ट्रांसमिटेड एंड रिस्पोन्डेड टू एट द मोस्ट अप्रोप्राइट टाइम। बरो योग्य समये तमारे मैसेज अथवा तो लेटर छे एने लखी नाखवो जोईए। ઘણી વખત શું બને કે આપણે લેટર છે એ જ્યારે મળે ત્યારે બિઝનેસનો રૂલ્સ છે કે જે દિવસે તમને લેટર મળે એ જ દિવસે એમનો તમારે શું કરવો પડે તો કે રિસ્પોન્સ કરવો પડે અને કદાચ એ સમયે તમારે ઘણું બધું કામ હોય તમે એમને એ સમયે રિસ્પોન્સ નથી કરતા તો એટલીસ્ટ તમને એક્નોલેજમેન્ટ તો આપી શકો કે ભાઈ ટેલિફોન દ્વારા એમને જાણ કરો એક્નોલેજમેન્ટ આપો કે ભાઈ તમારો લેટર અમને મળી ગયો છે હાલમાં અમારી પાસે જે કાર્ય છે એમનું વર્ક બર્ડન થોડું વધારે હોવાના કારણે અત્યારે તમને ઇન્સ્ટન્ટ જવાબ નહીં મોકલાવી શકે પરંતુ બે કે ત્રણ દિવસ પછી એમનો જે પ્રત્યુત્તર છે એમનો જે રિસ્પોન્સ છે એ ચોક્કસ તમને મોકલાવશું। તો આવી રીતે તમે બિઝનેસ લેટર છે એમને જે સારા રિલેશન છે એમની અંદર તમે જાળવી શકો છો। તો કરેક્ટ ટાઈમ એટલે કે યોગ્ય સમયે તમારો મેસેજ છે એ સામે ડિલિવર થવો જોઈએ। આઉટડેટેડ ઇન્ફોર્મેશન ઇન્વોલ્વ વેસ્ટેજ ઓફ ટાઈમ મની એન્ડ હ્યુમન રિસોર્સિસ। કારણ કે સમય જતો રહ્યો અને ત્યાર પછી જો તમે મેસેજ મોકલાવો જેને આપણે આઉટડેટેડ ઇન્ફોર્મેશન કહી શકાય એમની અંદર માત્ર ને માત્ર સમયનો બગાડ છે પૈસાનો બગાડ છે અને માનવ શક્તિનો બગાડ જ થાય છે બીજું કશું થતું નથી। ત્યાર પછી નંબર ત્રણ ઉપર આવે છે કરેક્ટનેસ ઓફ લેંગ્વેજ। ભાષાના દ્રષ્ટિકોણથી તમારો જે લેટર છે એ કરેક્ટ હોવો જોઈએ તો એમાં જોઈએ લેંગ્વેજના દ્રષ્ટિકોણથી કઈ રીતે કરેક્ટનેસ ધ લેટર શુડ બી કરેક્ટ ફ્રોમ ધ લેંગ્વેજ પોઈન્ટ ઓફ વ્યૂ। ભાષાના દ્રષ્ટિકોણથી તમારો જે લેટર છે એકદમ કરેક્ટ હોવો જોઈએ સાચો હોવો જોઈએ। ઇટ મીન્સ દેટ ધ રાઇટર શુડ બી કેરફુલ ઇન સ્પેલિંગ ગ્રામર એન્ડ અધર એસ્પેક્ટ ઓફ લેંગ્વેજ યુઝ। એનો મતલબ એવો થાય કે જે રાઇટર હોય એ પોતે સ્પેલિંગ બાબતે એમની અંદર કોઈ ગ્રામેટિકલ મિસ્ટેક છે કે નહીં એમને પણ ચેક કરવી પડે એન્ડ અધર એસ્પેક્ટ ઓફ લેંગ્વેજ અને એ સિવાયના ભાષાના જે અલગ અલગ જે એસ્પેક્ટ હોય પાસાઓ હોય એમને ધ્યાનમાં રાખીને તમારો જે મેસેજ હોય કે લેટર હોય એ કરેક્ટ હોવો જોઈએ। અને કરેક્ટનેસની અંદર નંબર ફોર ઉપર આવે છે કરેક્ટનેસ ઓફ ફોર્મેટ। ફોર્મેટના દ્રષ્ટિકોણથી જેને આપણે ફોર્મેટની જગ્યાએ લેઆઉટ પણ કહી શકાય કરેક્ટનેસ ઓફ લેઆઉટ ઓર ફોર્મેટ। બરાબર કે આપણે અગાઉ પણ જોયેલું હતું એમનું આખું સ્પેસીમેન કે ભાઈ કઈ જગ્યા ઉપર ડેડલાઇન લખી શકાય કઈ જગ્યા ઉપર સેલ્યુટેશન એડ કરી શકાય કઈ જગ્યા ઉપર કન્ક્લુઝન આપી શકાય કઈ જગ્યા ઉપર બોડી ઓફ ધ લેટરનો ઓપનિંગ પેરેગ્રાફ હોય ક્લોઝિંગ પેરેગ્રાફ કઈ જગ્યાએ આવે મિડલ પેરેગ્રાફ કઈ જગ્યાએ આવે બરાબર ત્યાર પછી અટેન્શન લાઇન કઈ જગ્યા ઉપર આવે આ દરેકે દરેક વસ્તુ છે કે જેમાં ઘણા છે ઓપ્શનલ પાર્ટની અંદર આવતા હતા ઘણા છે કમ્પલસરી આપણે એડ કરવા પડતા હતા। તો આ બધી વસ્તુ આપણે ખ્યાલ હોવું જોઈએ દેટ મીન્સ કે બિઝનેસ લેટર લખવા માટેનું ફોર્મેટ છે એ આપણે એ ટુ ઝેડ કમ્પ્લીટલી એમની ઇન્ફોર્મેશન હોવી જોઈએ। ધ રાઇટર ઓફ અ બિઝનેસ લેટર શુડ બી કેરફુલ અબાઉટ ફોર્મેટ ઇટ મીન્સ ઓલ ધ પાર્ટ્સ ઓફ સ્ટ્રક્ચર ઓફ અ બિઝનેસ લેટર શુડ બી પ્લેસ્ડ પ્રોપરલી। ઇનકરેક્ટ ફોર્મેટ ક્રિએટ્સ રોંગ ઇમ્પ્રેશન ઇન ધ માઇન્ડ ઓફ ધ રીડર। જો ખોટી માહિતી તમે રજૂ કરશો પ્રસ્તુત કરશો તમને ફોર્મેટનું નોલેજ નથી તમને એમના સ્ટ્રક્ચરનું કે એમના પાર્ટ્સ આપણે કઈ જગ્યા ઉપર એડ કરી શકાય હવે ડેડલાઇન જે જગ્યા ઉપર એમનું પ્લેસમેન્ટ હોય એ જ જગ્યા ઉપર તમારે ડેડલાઇન આપવી પડે અધરવાઇઝ તમે જો બીજી જગ્યા ઉપર ડેડલાઇનને લખવાનો પ્રયત્ન કરશો અથવા તો ડેડલાઇનને લખવા માટેની જે બે મેથડ છે અમેરિકન મેથડ એન્ડ બ્રિટિશ મેથડ એમાં પણ જો તમે કોઈક મિસ્ટેક કરેલી હશે તો ખરેખર સામેવાળો વ્યક્તિ છે એ
એમને તમારો જે મેસેજ છે કે લેટર છે એ અપીલ કરી શકે નહીં, કારણ કે સાથે સાથે તમારી જે ઇમેજ હોય, તમારી માર્કેટની અંદર જે રેપ્યુટેશન હોય, એમને પણ સ્પોઇલ કરવાનો પ્રયત્ન કરી શકે છે જો તમારી પાસે આ પ્રકારનું નોલેજ ન હોય તો. ઓકે, તો અહીંયા પહેલો સી આપણે કમ્પ્લીટ કરીએ છીએ. પહેલો સી શું હતું એમનું નામ? તો કે કરેક્ટનેસ. ઓકે, તો કરેક્ટનેસમાં કઈ કઈ બાબતે તમે કરેક્ટનેસ તમારા બિઝનેસ લેટરની અંદર મેન્ટેન કરી શકાય? તો કે ચાર રીતે. નંબર વન, કરેક્ટનેસ ઓફ ડિટેલ્સ, એટલે કે સૌથી પહેલાં તો માહિતીના બાબતે તમારો મેસેજ કરેક્ટ હોવો જોઈએ, એમની અંદર તમે જે ડિટેલ્સ આપો છો એકદમ પ્રોપર હોવી જોઈએ. નંબર બે ઉપર આવે છે સેન્ડ યોર મેસેજ એટ ધ કરેક્ટ ટાઈમ. બરાબર, તો ટાઈમિંગના દ્રષ્ટિકોણથી તમારો મેસેજ યોગ્ય સમયે પહોંચી જવો જોઈએ. આઉટડેટેડ ઇન્ફોર્મેશન કોઈ જ કામની હોતી નથી. નંબર ત્રણ, કરેક્ટનેસ ઓફ લેંગ્વેજ, ભાષાના દ્રષ્ટિકોણથી તમારો જે મેસેજ છે એ કરેક્ટ હોવો જોઈએ. એન્ડ ધ ફોર્થ એન્ડ લાસ્ટ, કરેક્ટનેસ ઓફ ફોર્મેટ, અને ફોર્મેટના દ્રષ્ટિકોણથી તમારો મેસેજ છે એ કરેક્ટ હોવો જોઈએ. ઓકે, તો આ જે ચારના અલગ અલગ જે પાસાઓ છે કે જેમના દ્રષ્ટિકોણથી તમારો લેટર એકદમ કરેક્ટ હોવો જોઈએ. ત્યાર પછી સેકન્ડ સી આવે છે ક્લિયરનેસ. ઓકે, તો ક્લિયરનેસ કઈ કઈ બાબતે તમારો મેસેજ ક્લિયર હોવો જોઈએ, એકદમ સ્પષ્ટ હોવો જોઈએ. પહેલામાં એકદમ ખરાઈની વાત હતી, આમાં સ્પષ્ટીકરણની વાત છે. જોઈએ તો મેસેજ ઓફ ધ લેટર મસ્ટ બી ક્લિયર એટ ધ ફર્સ્ટ રીડિંગ. સૌથી પહેલાં જ્યારે વાચક એમને વાંચે ને, એટલે ડાયરેક્ટલી એમને એવું જ લાગવું જોઈએ કે આ મેસેજ છે એ ખરેખર એકદમ ક્લિયર છે. ક્લિયરલી રિટન મેસેજ અવોઇડ મિસઅન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ઓલ્સો સેવ ટાઈમ. સ્પષ્ટ રીતે લખાયેલો જે મેસેજ હોય એ ખરેખર શું કરે છે? તો કે ગેરસમજને દૂર કરે છે. અવોઇડ મિસઅન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ઓલ્સો સેવ ટાઈમ, અને વાચકનો સમય પણ બચાવે છે. એઝ એલ્ડર્સ હગ્સલી હેઝ સેઇડ, એક એક્સપર્ટ છે કે જેનું નામ છે એલ્ડર્સ હગ્સલી, એમણે પોતે કહેલું છે કે ભાઈ ટુ બી ક્લિયર ઇઝ ટુ બી એફિશિયન્ટ. ક્લિયર બનવું એનો મતલબ શું છે? તો કે કાર્યદક્ષ બનવું. તમે જેટલા ક્લિયર હશો એટલા જ તમારું કાર્ય છે એ શું હશે? તો કે તમે એટલા જ વધારે સારી રીતે કાર્ય કરી શકો, કાર્યદક્ષ બની શકો. બટ અનફોર્ચ્યુનેટલી વેરી ફ્યુ પીપલ ટેક ધ ટ્રબલ ટુ બી ક્લિયર ઇન ધેર રાઇટિંગ. પરંતુ બહુ ઓછા એવા બિઝનેસ રાઇટર હોય છે કે ભાઈ જે માત્ર વાંચે છે પરંતુ એને કંઈ ઇમ્પ્લિમેન્ટ કરતા નથી. ક્લિયરનેસ ડિપેન્ડ્સ અપોન ફોર ફેક્ટર્સ વિઝાર્ડ્સ, નેમલી સામાન્ય રીતે ક્લિયરનેસ છે એ ચાર ફેક્ટર ઉપર ડિપેન્ડ કરે છે, જેમને તમે નીચે એ પ્રમાણે નામ આપેલા છે. એમાં પહેલું જે ફેક્ટર છે એ છે, હવે જો ક્લિયરનેસ છે કેના ઉપર ડિપેન્ડ કરે છે, કેના ઉપર આધારિત છે એમની વાત છે, એના ચાર ફેક્ટર, ચાર પાસાઓ, પરિબળ. એમાં પહેલું ફેક્ટર છે ધ વર્ડ્સ શુડ બી સિમ્પલ કોમન એન્ડ એવરીડે વર્ડ વિચ એવરીવન કેન અન્ડરસ્ટેન્ડ. તમે જે બિઝનેસ લેટરની અંદર શબ્દનો ઉપયોગ કરો છો એકદમ સિમ્પલ હોવા જોઈએ, કોમન હોવા જોઈએ, અને ડે ટુ ડે લાઈફની અંદર આપણે જેમને ઉપયોગમાં લઈએ છીએ એ પ્રકારના હોવા જોઈએ, કે જેથી કરીને સામાન્ય માણસ પણ કે જેમના હાથની અંદર બિઝનેસ લેટર આવે, એવો સામાન્ય માણસ પણ કે જેમની પાસે બહુ વધારે નોલેજ નથી, એ માણસ પણ તમારા શબ્દને સમજી શકે. દેર શુડ નોટ બી એક્સેસિવ યુઝ ઓફ ટેકનિકલ વર્ડ્સ, વધારે પડતો એક્સેસિવ, વધારે પડતો તમે ટેકનિકલ વર્ડ્સ છે એમનો ઉપયોગ કરેલો હોવો જોઈએ નહીં. હવે જો આગળ લિસ્ટ આવેલું છે જેને આપણે ટેકનિકલ વર્ડ કહી શકાય અથવા તો ઓર્નામેન્ટલ વર્ડ્સ પણ કહી શકાય, તો મેક્સિમમ તમે ટેકનિકલ વર્ડ્સ છે એમને ઉપયોગમાં લેવા જોઈએ નહીં. ટેકનિકલ વર્ડ્સ શુડ બી અવોઇડેડ વેન રાઇટિંગ ટુ પર્સન હુડ નોટ હેવ ટેકનિકલ નોલેજ. ટેકનિકલ વર્ડ્સ છે એમને તમારે બહુ જ ઉપયોગમાં લેવાના નથી, એને અવોઇડ કરો. શા માટે અવોઇડ કરવાના છે? કારણ કે જે વ્યક્તિ પાસે ટેકનિકલ નોલેજ નથી એ વ્યક્તિ તમારા મેસેજને સમજી શકશે નહીં. એટલે સૌથી પહેલાં તમારે વર્ડ શબ્દના બાબતે એકદમ ક્લિયર રહેવું પડશે. કયા પ્રકારના શબ્દનો ઉપયોગ કરી શકાય? તો કે સિમ્પલ, કોમન અને એવરીડે વર્ડ્સ, કે જેનો ઉપયોગ કરી શકાય. કયા પ્રકારના શબ્દનો ઉપયોગ કરી શકાય નહીં? તો કે ટેકનિકલ વર્ડ્સ છે એમને વધારે પડતા એક્સેસિવ યુઝ કરવાના નહીં. શા માટે? કારણ કે જેમની પાસે ટેકનિકલ નોલેજ નથી એ લોકો તમારા મેસેજને અન્ડરસ્ટેન્ડ કરી શકશે નહીં, સમજી શકશે નહીં. ત્યાર પછી નંબર બે, બીજું ફેક્ટર છે ક્લિયરનેસ બાબતે, ધ સેન્ટન્સ શુડ બી સિમ્પલ એન્ડ શોર્ટ. તમે લેટરની અંદર જે પ્રકારના વાક્યનો ઉપયોગ કરો છો એકદમ સાદા અને ટૂંકા હોવા જોઈએ. લોંગ સેન્ટન્સીસ કન્ફ્યુઝ ધ રીડર એન્ડ ઓપન કન્ફ્યુઝ ધ રાઇટર ઓલ્સો. લાંબા વાક્ય છે એ વાચકને કન્ફ્યુઝ કરે છે, અને ઘણી વખત છે એ લેખક છે એ પોતે પણ એમાં કન્ફ્યુઝ થયો હોય, એટલે ડેફિનેટલી રીડર છે કન્ફ્યુઝ થાય જ. ફ્રેજીસ જેને આપણે શબ્દ સમૂહ કહી શકાય, એન્ક્લોઝિસ કે જેને આપણે પેટા વાક્ય કે ઉપવાક્ય કહી શકાય, શુડ નોટ બી એડેડ ટુ અ સેન્ટન્સ. તો બીજું છે સેન્ટન્સ બાબતે, સૌથી પહેલું ફેક્ટર કેના બાબતે હતું? તો કે વર્ડ બાબતે હતું, શબ્દ બાબતે. અને બીજું છે કેના બાબતે છે? તો કે સેન્ટન્સ બાબતે. બરાબર, તો આવી રીતે વર્ડ અને બીજામાં સેન્ટન્સ. સેન્ટન્સ કેવા હોવા જોઈએ? તો કે એકદમ સિમ્પલ એન્ડ શોર્ટ હોવા જોઈએ.
त्यार पछी त्रीजू फेक्टर छे पंक्चुएशन मार्क हेल्प टू प्रोवाइड पोजीज एंड स्टॉप्स टू ब्रेक अप ग्रुप ऑफ वर्ड्स इनटू रीडेबल यूनिट। जरूर पड़े ए जगह पर तमे पंक्चुएशन मार्क आपी शको एटले अल्प विराम करी शकाय बराबर सिंगल इन्वर्टेड कोमा डबल इन्वर्टेड कोमा आ दरेके दरेक छे पंक्चुएशन मार्क छे कि जेमनो आपणे उपयोग करी शकाय अने ए उपयोग करवाना कारणे आपणे कई जगह पोज करवानो छे कई जगह संपूर्ण ऊभुं ज रही जवानुं छे ज्यारे वाँचता होईए त्यारे बराबर जेने आपणे पूर्ण विराम कहेवाય पोज एटले थोड़े समय माटे ત્યાં ઊભા રહેવાનું અલ્પ વિરામ કહી શકાય। તો આ દરેકે દરેક વસ્તુ છે એ એમને ખ્યાલ આવે છે ટુ બ્રેકઅપ ગ્રુપ ઓફ વર્ડ્સ અને શબ્દ જે કરતાં વધારે તમે ઉપયોગમાં લીધેલા હોય ત્યારે કયો શબ્દ કયા શબ્દથી સેપરેટ થાય છે એ પણ તમને ખ્યાલ આવે અને એકદમ રીડેબલ યુનિટ લાગે વાંચવાલાયક તમારો પત્ર બનતો હોય છે। ફોર એન એક્ઝામ્પલ તમને એક ઉદાહરણ આપું છું કે ભાઈ અમેરિકન મેથડ છે તો એમની અંદર અમેરિકન મેથડની અંદર આપણે શું કરીએ છીએ તો કે અમેરિકન મેથડની અંદર જ્યારે આપણે પહેલાં શું લખીએ તો કે મંથ લખીએ પછી ડેટ લખીએ અને છેલ્લે યર આવે। બ્રિટિશ મેથડ હોય તો પહેલાં ડેટ આવે પછી મંથ આવે ને છેલ્લે યર આવે બરાબર યર બધામાં છેલ્લે હોય પણ ડેટ અને મંથને તમારી યરથી સેપરેટ કરવું હોય તો આપણે શું કરીએ છીએ તો કે વચ્ચેથી પંક્ચ્યુએશન માર્ક તરીકે અલ્પ વિરામનો ઉપયોગ કરીએ છીએ બરાબર। એટલે જરૂર પડે ત્યાં પંક્ચ્યુએશન માર્કને તમે યુઝ કરી શકો એવી રીતે તમારા મેસેજને તમે શું કરી શકો છો ક્લિયર બનાવી શકો છો। નંબર ચાર ઉપર આપેલું છે ગિવિંગ ડેફિનિટ એન્ડ કોન્ક્રીટ ડિટેલ્સ વિથ ફિગર્સ એન્ડ નેમ્સ। જરૂર પડે ત્યાં તમે ફિગર્સ સાથે નામ નિર્દેશ આપી શકો ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઓફ ક્લેરિટી એ પણ ક્લેરિટીનું એક અગત્યનું પરિબળ કહી શકાય પાસું કહી શકાય। ક્લેરિટી કેન બી અચીવડ ઓનલી ઇફ ધ રાઇટર ઓફ ધ લેટર ઇઝ ક્લિયર ઇન હિઝ માઇન્ડ એબાઉટ ધ પર્પઝ ઓફ રાઇટિંગ ધ લેટર। જ્યાં સુધી રાઇટર છે એ પોતે બિઝનેસ લેટરને શા માટે ભાઈ લખી રહ્યો છે એ પર્પઝ જો એમનો ક્લિયર નહીં હોય ત્યાં સુધી એ પોતે પોતાના મેસેજને કે લેટરને ક્લિયર કરી શકશે નહીં। ક્લેરિટી ઓફ અ બિઝનેસ લેટર અલ્ટિમેટલી અપે કમ્પ્લીટનેસ ઓફ ધ લેટર। ક્લેરિટી જે આપણે કઈ રીતે અચીવ કરી શકાય તો કે કમ્પ્લીટ જો તમારે લેટરને કરવો હોય તો એના માટે ક્લેરિટી પણ ખૂબ અગત્યની બને છે। ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ઇફેક્ટિવ બિઝનેસ કોમ્યુનિકેશન ઇઝ ક્લેરિટી બરાબર આપણે ખબર જ છે ભાઈ ક્લેરિટી હશે એટલો જ તમારો બિઝનેસ લેટર છે એ રીડેબલ યુનિટ બનશે વાંચવાલાયક બનશે। ઓવર 1800 યર્સ બેક 1800 વર્ષ પહેલાંની જો આપણે વાત કરીએ તો ક્વિન્ટિસન્સ આ શબ્દ છે થોડો અહીંયા મિસ્ટેક છે બરાબર અ સ્પેનિશ ફોન રોમન સાઇડ એક સ્પેનિશ રોમન કહેવત છે અને એ પ્રમાણે જો આપણે વાત કરીએ તો 1800 વર્ષ પહેલાં એવું કહેવાતું કે વન શુડ નોટ બી બીંગ પોસિબલ ટુ અન્ડરસ્ટેન્ડ બટ એટ ઇટ બીંગ ઇમ્પોસિબલ ટુ મિસ અન્ડરસ્ટેન્ડ। કોઈ પણ વ્યક્તિને તમે સમજાવી ન શકો તો એમાં તમારું કંઈ વાંક નથી ભાઈ ન સમજાવી શકાય તમારી કેપેસિટી નથી એને સમજાવી શકવાની તો કદાચ ન પણ સમજાવી શકાય પરંતુ જ્યારે તમે નથી સમજાવી શકતા તેમ છતાંય જો એને સમજાવવાનો પ્રયત્ન કરો તો એ વ્યક્તિ મિસઅન્ડરસ્ટેન્ડ એટલે કે ગેરસમજ ન થાય આ જોવાની જવાબદારી સંપૂર્ણ સેન્ડરની પોતાની છે બરાબર। ઇન મોર રિસેન્ટ ટાઈમ્સ અ ફેમસ ફ્રેન્ચ નોવેલિસ્ટ એનેટોલ ફ્રેન્ચ સેડ બરાબર એક પ્રખ્યાત ફ્રેન્ચ નોવેલિસ્ટ નવલકથાકાર છે કે જેનું નામ છે એનેટોલ ફ્રેન્ચ બરાબર એમણે પોતે શું કીધું છે ધ થ્રી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એનાલિટીઝ ઓફ ધ ફ્રેન્ચ પ્રોઝ સ્ટાઇલ વેર ત્રણ સૌથી વધારે અગત્યની એનાલિટીઝ છે બરાબર છે એક બાહ્ય એક ચિત્ર આપેલું છે સૌથી વધારે અગત્યની ત્રણ વસ્તુ બરાબર ફ્રેન્ચ પ્રોઝ સ્ટાઇલ પ્રમાણે એમના ગદ્ય પ્રમાણે આપણે જો વિચારીએ તો એ છે એ ત્રણ વસ્તુ કહી તો કે ફર્સ્ટ ક્લેરિટી સેકન્ડ ક્લેરિટી એન્ડ ધેન અગેઇન ક્લેરિટી એટલે ત્રણે ત્રણ વસ્તુ ક્લેરિટી જ છે એટલે ક્લેરિટીનું ઇમ્પોર્ટન્સ શું છે એ વસ્તુ આપણને સમજાવે છે। તો કોમ્યુનિકેશન સાયકલ બિગિન્સ વિથ ધ જનરેશન ઓફ એન આઈડિયા ઇન ધ માઇન્ડ ઓફ ધ ટ્રાન્સમીટર આપણે પહેલાં જ યુનિટમાં જોયું હતું એમની પ્રોસેસમાં કોમ્યુનિકેશનની પ્રોસેસ કઈ રીતે ચાલે તો કે સૌથી પહેલાં સેન્ડર હોય એમના માઇન્ડની અંદર એક આઈડિયા આવે છે અને ત્યાર પછી કોમ્યુનિકેશનની ચેનલ આગળ વધે છે એટલે આઈડિયાથી શરૂઆત થાય। અ ગ્રેટ ડીલ ઓફ ક્લેરિટી ઇઝ નીડેડ એટ ધીસ સ્ટેજ એટલે આપણે એવું કહી શકાય કે ભાઈ જેમને આઈડિયા આવે ને જ્યાંથી મેસેજની શરૂઆત થાય એ પહેલાં જ સ્ટેજ ઉપરથી ક્લેરિટી છે એમનું મહત્ત્વ શરૂ થઈ જાય છે। ધ કોમ્યુનિકેશન મસ્ટ બી ક્લિયર અબાઉટ થ્રી પોઈન્ટ્સ ત્રણ અલગ અલગ પરિબળ છે પોઈન્ટ છે મુદ્દાઓ છે કે જે બાબતે તમારો મેસેજ ક્લિયર હોવો જોઈએ અને રાઇટર પોતે પણ ક્લિયર હોવો જોઈએ સૌથી પહેલાં વોટ ઇઝ ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ કોમ્યુનિકેશન શા માટે તમે કોમ્યુનિકેશન કરવો છો એમનો ઓબ્જેક્ટિવ શું એમનો હેતુ શું છે એટલે ઓબ્જેક્ટિવ। ત્યાર પછી નંબર બે વોટ ઇઝ ટુ બી કોમ્યુનિકેટેડ તમારે શું કોમ્યુનિકેટ કરવું છે તમે કોઈક બીજા વ્યક્તિની બિઝનેસ લેટર લખો છો બરાબર તો શા માટે લખો છો એનો હેતુ શું છે બરાબર છે શું તમે કોમ્યુનિકેટ કરવા માંગો છો તમારો મેસેજ શું છે અને નંબર ત્રણ વિચ મીડિયમ વિલ પ્રૂવ ટુ બી ધ મોસ્ટ સુટેબલ ફોર ધીસ પર્પઝ અને એ ઉદ્દેશને પરિપૂર્ણ કરવા માટે ફૂલફિલ કરવા માટે સૌથી સારામાં સારું એને કહી શકાય મોસ્ટ સુટેબલ છે એ મીડિયમ કયું એ માધ્યમ કયું બરાબર કે દાખલા તરીકે ટેલિવિઝન દ્વારા તમે પ્રેઝન્ટ કરો લેટર દ્વારા પ્રેઝન્ટ કરો રેડિયો દ્વારા એડવર્ટાઇઝમેન્ટ આપીને બરાબર કયું મીડિયમ છે બેસ્ટ છે કે જે તમારા મેસેજને રિસીવર સુધી પહોંચાડે છે
बराबर। तो आपणे खूब अर्जन्सी होय, इमरजन्सी होय त्यारे आपणे सामान्य रीते शुं करीए, तो के ओरल कम्युनिकेशन करीए छीए। इमरजन्सी ना होय परंतु तमे फ्यूचर रेफरन्स माटे तमारा मेसेजने साचवी राखवा मांगता होय त्यारे रिटन कम्युनिकेशन इज द बेस्ट, आपणे अगाउ पण जोयेलुं छे। लेट अस सपोज एक उदाहरण आपेलुं छे कि कया दृष्टिकोणथी तमारुं मीडियमथी पसंद करवुं जोईए। एक उदाहरण आपेलुं कि लेट अस सपोज धारो कि सम इन्फ्लेमेबल मटीरियल इज स्टोर्ड एट अ पर्टिक्युलर प्लेस, बरो ज्वलनशील सामग्री है कोई चौक्स स्थल पर स्टोर करेली बरो क्या, तो कि इन द फेक्टरी, एक फेक्टरी अंदर ज्वलनशील सामग्री है इन्हें स्टोर करी है। एंड द मैनेजर वॉन्ट्स टू प्रोहिबिट स्मोकिंग देर, और मैनेजर एवं इच्छे कि भाई आ ज्वलनशील है इन्फ्लेमेबल मटीरियल है एटला कोईपण कर्मचारी एमनी आजूबाजू अंदर स्मोकिंग करे नही। द ऑब्जेक्टिव ऑफ कॉम्युनिकेशन इज टू गीव अ वॉर्निंग, बरो तो खरेखर कॉम्युनिकेशन उद्देश्य शू है, मैनेजर ने शूँ समझा है, उद्देश्य शू, तो भाई अहियाँ कोई स्मोकिंग करव जो नहीं, ए प्रकार ने अपने इमने वॉर्निंग आपवानी छे, आ एमनो उद्देश्य थई गयो। द मैसेज टू बी कम्युनिकेटेड इज जस्ट, हवे आपणे क्या मैसेज ने कम्युनिकेटेड शू करव जो बीजो पॉइंट, आपणे त्रणे त्रणने आ उदाहरण में लई लीधा। सौथी पहेला शू, तो कि वॉट इज द ऑब्जेक्टिव ऑफ द कम्युनिकेशन, तो आ उदाहरण में आपणो ऑब्जेक्टिव शू हतो, तो कि भाई अहियाँ एमने वॉर्निंग आपवी एमनो ऑब्जेक्टिव, जो लिखवू छे द ऑब्जेक्टिव ऑफ कम्युनिकेशन इज टू गीव अ वॉर्निंग, એટલે સૌથી પહેલો પોઈન્ટની દ્રષ્ટિકોણથી તો કે ક્લિયર છે। ત્યાર પછી બીજા નંબરમાં શું કીધું, વોટ ઇઝ ટુ બી કોમ્યુનિકેટેડ, હવે આપણે કોમ્યુનિકેટેડ શું કરવાનું છે, મેસેજ શું આપવાનો છે, તો ધ મેસેજ ટુ બી કોમ્યુનિકેટેડ ઇઝ જસ્ટ ધીસ, તો આપણો મેસેજ હોવો જોઈએ કે ભાઈ પ્લીઝ ડુ નોટ સ્મોક હિયર, અહીંયા કોઈએ ધૂમ્રપાન કરવું નહીં, બરોબર છે। તો હવે એમના માટેનું આ મેસેજ આપણે આપવો હોય તો એમના માટેનું બેસ્ટ મીડિયમ કયું કહી શકાય, માધ્યમ કયું કહી શકાય કે જે એમના માટે મોસ્ટ સ્યુટેબલ બને છે। ધ મોસ્ટ સ્યુટેબલ મીડિયમ ફોર ધીસ કોમ્યુનિકેશન શુડ બી વિઝ્યુઅલ વન, બરાબર, કે ભાઈ દ્રશ્ય વસ્તુ હોય ને એના માટે બેસ્ટ કહી શકાય, કારણ કે ઘણી વખત તમે નો સ્મોકિંગ લખેલું હોય બરાબર, તો ઘણા ઇંગ્લિશની અંદર વાંચતા ન આવડતું હોય તો એ વાંચી ન પણ શકે, પરંતુ અ પોસ્ટર શોઈંગ અ ક્રોસમાર્ક ઓન અ લાઇટેડ સિગારેટ એના માટે બેસ્ટ વિઝ્યુઅલ સાઇન કહી શકાય। ભાઈ એક પોસ્ટર રાખો કે જેના ઉપર બતાવવાનું એક ચિત્ર બતાવેલું હોય કે જેમાં લાઇટિંગ સિગારેટ, સળગતી સિગારેટ હોય કે જેમની અંદરથી ધુમાડો નીકળતો હોય, અને રેડ કલરની અંદર ઉપર આમાં બ્લેક કલરમાં ક્રોસમાર્ક કર્યો હોય કે જેથી કરીને ચિત્ર જોઈને ખબર પડી જાય કે અહીંયા કોઈએ સિગારેટ પીવાની નથી કે ધૂમ્રપાન કરવાનું નથી। સરળતાથી કોઈ પણ જેમની પાસે નોલેજ નથી બરાબર એ વ્યક્તિ પણ એ માહિતીને વાંચી શકે, ઓકે। ત્યાર પછી ક્લેરિટી ઓફ એક્સપ્રેશન, એક્સપ્રેશન બાબતે તમારો મેસેજ એકદમ ક્લિયર હોવો જોઈએ। જોઈએ ધ સેન્ડર સિલેક્ટ અપ્રોપ્રાઇટ વર્ડ્સ ટુ કન્વે હિઝ આઈડિયા, પોતાના વિચારને કન્વે કરવા માટે યોગ્ય શબ્દની પસંદગી કરવી જોઈએ। ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ એન્કોડિંગ, અને આ પ્રોસેસને શું કહેવાય, એન્કોડિંગ તરીકે ઓળખાવી શકાય, જે આપણે અગાઉ પણ જોયેલું હતું। એન્કોડિંગ કોને કહેવાય, ડીકોડિંગ કોને કહેવાય, એન્કોડિંગ કઈ સાઈડ થાય, ડીકોડિંગ કઈ સાઈડ થાય, ઇફ એન્કોડિંગ ઇઝ ફોલ્ટી, જો તમારું એન્કોડિંગ જ યોગ્ય ના હોય, યોગ્ય શબ્દની પસંદગી ન કરી હોય, ધ મેસેજ મે બી મિસ ઇન્ટરપ્રિટેડ, તો મેસેજ છે યોગ્ય રીતે સમજાશે નહીં। સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ બી કેરફુલ વાઇલ એન્કોડિંગ ધ મેસેજ, જ્યારે તમે એન્કોડિંગ કરો છો તમારા મેસેજને ત્યારે તમારે શું કરવું પડે, તો કે ખૂબ જ કેરફુલ બનવું પડશે। ધ ફોલોઈંગ પોઈન્ટ્સ અબાઉટ ધ ચોઈસ ઓફ વર્ડ્સ ડિઝર્વ અટેન્શન, બરાબર, નીચે તમને કેટલાક પોઈન્ટ આપ્યા છે કે જેમને તમારે ધ્યાનમાં લેવા પડશે ક્લેરિટી ઓફ એક્સપ્રેશનના બાબતે। નંબર વન, યુઝ સિમ્પલ વર્ડ્સ, બને એટલા એકદમ સાદા અને સરળ શબ્દનો ઉપયોગ કરો। ધ સેન્ડર ઓફ ધ મેસેજ શુડ યુઝ વર્ડ્સ ઓફ ડે ટુ ડે યુઝ, દરરોજ ઉપયોગમાં લેવાતા હોય એવા શબ્દનો ઉપયોગ મેક્સિમમ કરો। હી શુડ અવોઇડ ઓર્નામેન્ટલ ઓર બોમ્બેસ્ટિક વર્ડ્સ એઝ ધે કે નોટ બી અન્ડરસ્ટુડ બાય એવરેજ રિસિપિયન્ટ્સ, હવે સામાન્ય રીતે ઓર્નામેન્ટલ કે જેને તમે બોમ્બેસ્ટિક કહી શકો, જટિલ શબ્દ બરાબર, ગુંચ સામેવાળો વ્યક્તિ જે કન્ફ્યુઝ થાય બરાબર, ગુંચવાય, એ પ્રકારના શબ્દ જે તમારે ઉપયોગમાં લેવા નથી બરાબર, કારણ કે એવરેજ રિસિપિયન્ટ સમજી શકે એ જ પ્રકારના શબ્દનો ઉપયોગ કરી શકાય। હવે મોટો માસ જે હોય એ જ એમને સમજી શકતો નથી, તો તમારો જે મેસેજ હોય એ મિસઅન્ડરસ્ટેન્ડ થશે બરાબર। હવે અહીંયા તમને ઉદાહરણ આપ્યું, જો આને ઓર્નામેન્ટલ કહેવાય અને આને સિમ્પલ કહેવાય બરાબર, એ જગ્યા ઉપર તમે કેનો ઉપયોગ કરી શકો, ઓર્નામેન્ટલ કે જેને તમારે અવોઇડ કરવાના છે, અને સિમ્પલ કે જેને તમારે ઉપયોગમાં લેવાના છે બરાબર, કે કયા શબ્દ છે એનો ઉપયોગ કરી શકાય નહીં, તો કે ડેમોન્સ્ટ્રેટ, આવા શબ્દનો ઉપયોગ કરાય નહીં, ડેમોન્સ્ટ્રેટ કરવું એટલે પ્રસ્તુત કરવું બરાબર। જો એ વ્યક્તિ સમજી શકતો હોય, તમને ખબર હોય કે એ સમજી જશે, તો કંઈ વાંધો નહીં, તમે આવા શબ્દનો ઉપયોગ કરી શકો, પણ આપણે ખબર છે કે ભાઈ એ વ્યક્તિ કદાચ ન સમજી શકે બરાબર, એમના લેવલ પ્રમાણે એમની ઇન્ટેલેક્ચ્યુઅલ કેપેસિટી પ્રમાણે ન સમજી શકે, તો આ ડેમોન્સ્ટ્રેટ છે એમની જગ્યાએ તમે શો, રજૂ કરવું, પ્રસ્તુત કરવું, પ્રેવિયસ અથવા તો પ્રાયર ટુ આવા શબ્દની જગ્યાએ તમે લખી શકો, બિફોર, સબ સિક્વન્ટ ટુ એની જગ્યાએ તમે લખી શકો, આફ્ટર બરાબર, તો આવી રીતે ઓર્નામેન્ટલની જગ્યાએ એકદમ સિમ્પલ એમના સિમિલર જે હોય એમનો તમે ઉપયોગ કરી શકો છો। હવે આગળ જોઈએ તો પ્રિફર એક્ટિવ કન્સ્ટ્રક્શન,
बरो एक्टिव और पेसिव में तेरे एक्टिव जो कंस्ट्रक्शन हो मेक्सिमम उपयोग करवानो छे कारण कि सरलता थी रीडर ने समझाई जतु होय छे। एज फार एज पॉसिबल द सेंडर शूड यूज एक्टिव कंस्ट्रक्शन एज दे आर इजी टू अंडरस्टेन्ड। एक्टिव कंस्ट्रक्शन है एमनो मेक्सिमम तमे यूटिलाइज कर सको कारण के एक्टिव कंस्ट्रक्शन हो सरलता थी समझाई जतु होय छे। बरो अहीं तमने बी आपेला छे पेसिव कंस्ट्रक्शन एंड एक्टिव कंस्ट्रक्शन। बरो तो अहीं पेसिव है कि जेमनो तमारे यूटिलाइज करवानुं नथी, एक्टिव है एमने यूटिलाइज करवानुं छे। तो पेसिव कंस्ट्रक्शन प्रमाणे आपणे जोईए तो योर रिपोर्ट विल बी डिस्कस बाय अ कमिटी। बरो आज वाक्य ने तमारे एक्टिव में लखवू होय तो कमिटी विल डिस्कस योर रिपोर्ट। एकदम सरलताथी समझाई जाए भाई कमिटी जे तमारा रिपोर्ट ने डिस्कशन में लेशे। त्यार पछी योर एफर्ट्स आर एप्रिशिएटेड बाय ऑल ऑफ अस एप्रिशिएट योर एफर्ट्स। अमे बधाई तमारो जे प्रयत्न छे एमने एप्रिशिएट कर्या छे। बरो तो एवी रीते तमे एमने सरलताथी समझावी शको। देट मीन्स के भाई पेसिव जे कंस्ट्रक्शन वाक्य रचना छे एमनी जगह तमारे एक्टिव कंस्ट्रक्शन वाली वाक्य रचनानो उपयोग करवानो रहेशे। अवॉइड जर्गन्स। जर्गन्स एटले शुद्ध शब्द जेने आपणे शिष्ट स्वरूप में कही सकीए। भाई शिष्ट स्वरूपवाला शब्द होय ने एकदम शुद्ध बरो ये घणी वक्त सामेवाळा व्यक्तिने कन्फ्यूज करवानो प्रयत्न करी सके। जर्गन मीन्स वर्ड स्पेसिफिक टू अ फील्ड। चोक्कस फील्डना जे शब्द होय ने स्पेसिफिक फील्डना एने तमे जर्गन कही सको। फॉर एन एक्जाम्पल लीगल जर्गन्स एटले के वकील जे प्रकारना शब्दनो उपयोग करता होय ए कॉमर्सनो विद्यार्थी न समझी सके। मेडिकल जर्गन्स होय ए लीगल स्टूडेंट्स होय कायदानो जे विद्यार्थी होय बराबर छे ए न समझी सके। बिजनेस और कॉमर्शियल जर्गन्स होय के जे मोटा भागे मेडिकल ना स्टूडेंट्स न समझी सकता होय एटले स्पेसिफिक फील्ड ना शब्द होय। नाउ इफ सेंडर ऑफ द मैसेज बिलोंग्स टू पर्टिक्युलर फील्ड ही वुड यूज जर्गन्स ऑफ देट फील्ड। हवे आपणे जोवानुं कि भाई रिसीवर छे ए क्या फील्डनो फील्डमांथी बिलोंग करे छे। सेंडर छे ए मोटा भागे एज प्रकारना शब्दनो उपयोग करशे के जे फील्डमां ए पोते बिलोंग करे छे। एटले रीडर छे एमने ध्यानमां राखीने तमारे लखवानो प्रयत्न करवानो छे। बट इफ द रिसीवर बिलोंग टू डिफरंट फील्ड ही विल फेल टू अंडरस्टेन्ड द मेसेज। हवे रिसीवर छे एमनुं फील्ड अलग होय सेंडरनું अलग होय तो डेफिनेटली मिसअंडरस्टेन्डिंग થઈ શકે। ઇન બિઝનેસ લેટર સમ રાઇટર યુઝ જર્ગન્સ લાઇક। ઘણી વખત બિઝનેસ લેટરની અંદર આ પ્રકારના જર્ગનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। ઇન્સ્ટન્ટ, અલ્ટિમો, પ્રોક્સિમો, વી બેક ટુ, અબલાઇઝ બરો ઇન્સ્ટન્ટ તાત્કાલિક તમારે કંઈ બોલવું હોય ભાઈ ઝડપથી મને જવાબ આપજો તો ઇન્સ્ટન્ટ આપણે લખીએ તો ઘણી વખત છે એ ન સમજી શકાય તો ઇન્સ્ટન્ટની જગ્યાએ ઇમિડિયેટ લખી શકાય। અલ્ટિમો, પ્રોક્સિમો, નેક્સ્ટ મંથ બરાબર છે, લાસ્ટ મંથ, વી બેક ટુ, રિક્વેસ્ટ એની જગ્યાએ આપણે લખી શકાય અબલાઇઝ, થેન્ક યુ। યુઝ શોર્ટ સેન્ટન્સ, બને એટલા ટૂંકા શબ્દનો ઉપયોગ કરો। જોઈએ કઈ રીતે, ઇટ ઇઝ બેટર ટુ યુઝ સિમ્પલ સ્ટ્રક્ચર સેન્ટન્સ ઇન્સ્ટેડ ઓફ કોમ્પ્લેક્સ ઓર કમ્પાઉન્ડ સ્ટ્રક્ચર વન્સ। જે સરળતાથી સમજી શકાતા હોય એ પ્રકારના ટૂંકા વાક્ય છે બરો એનો તમે ઉપયોગ કરી શકો। તો આ હતો સેકન્ડ સી, ક્લિયરનેસ। ઓકે, થર્ડ સી જોઈએ કન્સાઇસનેસ, જેને ત્રણ રીતે આપણે લખી શકાય। જો કન્સાઇસનેસને કોમ્પ્રિહેન્સિવનેસ પણ કહી શકાય, બ્રેવિટી પણ કહી શકાય, ઇન શોર્ટ ટૂંકમાં એને કહેવાય શું ગુજરાતીમાં, તો કે ટૂંકાણ। તમારો લેક્ચર એકદમ ટૂંકો હોવો જોઈએ। ઓકે, કન્સાઇસનેસ મીન્સ યુઝિંગ એઝ ફ્યુ વર્ડ્સ એઝ પોસિબલ, ઇન અધર વર્ડ્સ ધ કન્ટેન્ટ શુડ બી પ્રેઝન્ટેડ ઇન એઝ બ્રીફ મેનર એઝ પોસિબલ। કન્સાઇસનેસ કેન બી અચીવડ બાય, બને એટલો મેસેજ તમારો ટૂંકો હોવો જોઈએ। કન્સાઇસનેસ છે એને તમે કઈ રીતે ટૂંકમાં લખી શકાય અને કઈ રીતે એમને અચીવ કરી શકાય તમારા લેટરમાં, તો કે નંબર વન, લિવિંગ આઉટ અનનેસેસરી વર્ડ્સ, બિનજરૂરી શબ્દને દૂર કરો। સેકન્ડ, લિવિંગ આઉટ અનનેસેસરી ડિટેલ્સ, બિનજરૂરી વિગતોને દૂર કરો। નંબર થ્રી એન્ડ ધ લાસ્ટ, રેડ્યુસિંગ અનઇમ્પોર્ટન્ટ આઈડિયાઝ એન્ડ ફ્રેઝ ટુ સિંગલ વર્ડ્સ ઇફ પોસિબલ, જો શક્ય હોય તો જે બિનજરૂરી જે માહિતી છે, વિચારો છે, એમને તમે રેડ્યુસ કરો, ઘટાડો, અને એવા જે વાક્ય છે કે જે આખું વાક્ય હોય એને એક જ શબ્દની અંદર તમે આપી શકતા હોય બરાબર, એક સેન્ટન્સ હોય, સેન્ટન્સની જગ્યાએ તમે એક શબ્દ લખો તો પણ ચાલે એમ હોય બરાબર, તો એવી રીતે તમે એક શબ્દની અંદર લખવાનો પ્રયત્ન કરો જેથી કરીને તમારું જે લેટર છે એ એકદમ શું થશે, તો કે ટૂંકો બનશે, જેને આપણે કહી શકાય બ્રેવિટી અથવા તો સીના દ્રષ્ટિકોણથી કન્સાઇસનેસ બરાબર। જોઈએ, અ રાઇટર હુ ઇઝ quite clear about what he wants to say and fully understand the information he has to convey uses very few words. જે લેખકને પોતાને ખબર હોય કે મારે શું જણાવવાનું છે અને કઈ રીતે કહેવાનું છે બરાબર, ને કઈ રીતે મારે માહિતીને કન્વે કરવાની છે, એ બને એટલા ઓછા શબ્દ દ્વારા જ માહિતી મોકલાવતા હોય છે। યુઝિંગ મોર વર્ડ્સ દેન નેસેસરી, જરૂર કરતાં વધારે શબ્દનો ઉપયોગ કરશો તો મેક ધ આઈડિયા કન્ફ્યુઝ, તો એના કારણે તમારો વિચાર છે એ ગૂંચવાશે। રીડર્સ ટાઈમ ઇઝ વેલ્યુએબલ, વાચકનો સમય ખૂબ જ કિંમતી હોય છે, ડોન્ટ મેક હિમ ફીલ દેટ હી ઇઝ વેસ્ટિંગ હિઝ ટાઈમ ઇન ગોઈંગ થ્રુ યોર લેટર, એને એવું ન લાગવા દો કે ભાઈ એ તમારો પત્ર વાંચી અને એનો સમય બગાડી રહ્યો છે। બ્રેવિટી એટલે કે ટૂંકાણ, બ્રેવિટી ઓફ એક્સપ્રેશન,
વિન્સ ધ અટેન્શન ઓફ ધ રીડર. જો તમારા એક્સપ્રેશનની અંદર તમે જેટલા પણ ટૂંકમાં બતાવવાનો પ્રયત્ન કરશો એટલું જ તમે વાચક છે એમનું ધ્યાન ખેંચી શકશો, કારણ કે આજે કોઈની પાસે સમય નથી. ધ રાઇટર શુડ ઇન્ક્લુડ ઓનલી રિલેવન્ટ ફેક્ટ. એક રાઇટર તરીકે તમારે માત્ર ને માત્ર જે રિલેવન્ટ ફેક્ટ હોય, જે વાત તમારે જણાવવાની પ્રસ્તુત કરવાની છે, એને જ તમે ઇન્ક્લુડ કરો. હી શુડ ઓર્ગેનાઇઝ હિઝ મેસેજ વેલ બિફોર એકચ્યુઅલી બિગિનિંગ ટુ રાઇટ ધ લેટર. There are mainly two reasons for lack of conciseness in a business letter. સામાન્ય રીતે તમારો લેટર છે એ ટૂંકો નથી રહેતો, એના માટેના બે કારણો છે જવાબદાર હોય છે. નંબર વન, ટોટોલોજી, જેને આપણે ગુજરાતીમાં કહેવાય પુનરાવર્તન. ટોટોલોજી મીન્સ રિપીટેશન ઓફ વર્ડ્સ દેટ એડ નથિંગ ટુ ધ સેન્સ. વારંવાર એકનો એક શબ્દ જે રિપીટ કર્યો હોય કે જે ખરેખર કોઈ જ કામનો હોતો નથી, એટલે વારંવાર રિપીટ કરો એટલે પેલું જે લખાણ છે તમારું વધી જશે. નંબર બે, વર્બોસિટી, જેને આપણે કહેવાય અર્થહીન શબ્દની વિપુલતા. જરૂર ન હોય એવા શબ્દ છે એ મેક્સિમમ તમે યુટિલાઇઝ કર્યા હોય. જો આમાં એકનો એક શબ્દ વારંવાર રિપીટ થાય અને આની અંદર બિનજરૂરી શબ્દ છે એ તમે ઉપયોગ કર્યા હોય, એકનો એક શબ્દ ન હોય પણ બિનજરૂરી શબ્દ કે જેનો આપણે કદાચ ન લખી તો હાલે, એને વર્બોસિટી કહેવાય. બરાબર, જો વર્બોસિટીમાં શું લખ્યું છે કે વર્બોસિટી ઇઝ ધ રિઝલ્ટ ઓફ યુઝિંગ મેની વર્ડ્સ વિચ કુડ બી એક્સપ્રેસ ઇન ફ્યુઅર વર્ડ્સ. બરાબર, આપણે એમને ઓછા શબ્દમાં પણ લખી શકતા હતા પણ એની જગ્યાએ તમે ખૂબ વધારે એ શબ્દનો ઉપયોગ કર્યો છે. બટ કન્સાઇસનેસ શુડ નોટ બી અચીવડ બાય સેક્રિફાઇસિંગ ક્લિયરનેસ ઓર કરેક્ટનેસ. ક્લિયરનેસ કે કરેક્ટનેસ છે એમના ભોગે કોઈ દિવસ તમે તમારા લેટરને કન્સાઇઝ કરી શકો નહીં, ટૂંકો કરી શકો નહીં. ઇફ યુ ડુ સો, અને જો તમે એવું કરશો તો ધ લેટર વિલ નોટ એચીવ કમ્પ્લીટનેસ. તો લેટરને કમ્પ્લીટનેસ આપી શકાશે નહીં, સંપૂર્ણ બનાવી શકાશે નહીં. અ રીડર્સ ટાઈમ ઇઝ વેલ્યુએબલ, ડોન્ટ મેક હિમ ફીલ દેટ હી હેઝ વેસ્ટેડ હિઝ ટાઈમ ઇન ગોઈંગ થ્રુ યોર અનનેસેસરી લેન્ધી લેટર્સ. બી એઝ બ્રીફ એઝ પોસિબલ, બ્રેવિટી ઇન એક્સપ્રેશન વિન ધ અટેન્શન ઓફ ધ રીડર. આ બધું જ અગાઉ આવી ગયું છે. હાવ એવર, બ્રેવિટી શુડ નોટ બી અચીવડ એટ ધ કોસ્ટ ઓફ ક્લેરિટી, કર્ટસી એન્ડ કમ્પ્લીટનેસ. ઇન ફેક્ટ દેર ઇઝ નો હાર્ડ એન્ડ ફાસ્ટ રૂલ ફોર ધ લેન્થ ઓફ અ લેટર. એવા કોઈ ખાસ નિયમ નથી કે ભાઈ તમારો લેટર છે એ આટલો જ લેન્ધી હોવો જોઈએ. અ લેટર શુડ બી એઝ લોંગ ઓર એઝ શોર્ટ એઝ ઇઝ નેસેસરી ટુ ટેલ ધ સ્ટોરી ઇફેક્ટિવલી. કેટલો લાંબો અને કેટલો ટૂંકો રાખવો એ રાઇટર જે પોતાના દ્રષ્ટિકોણથી વિચારી શકે, નિર્ણય લઈ શકે, પરંતુ જે તમારી વાત હોય એમને સરળતાથી અને અસરકારક રીતે પ્રસ્તુત કરે એટલો લાંબો કે ટૂંકો રાખી શકાય. અ ટુ પેજ લેટર મે સીમ શોર્ટ. બરાબર, બે પેજનો લેટર હોય એ કદાચ ટૂંકો પણ બને. વાઇલ અ ટેન ટાઈમ્સ લેટર મે સીમ્સ ઓલ ટુ લોંગ. બરાબર, વધારે પડતો લાંબો મેસેજ હોય તો એ કંટાળો લાવે. ધેર આર ટુ ટેસ્ટ ટુ અસર્ટેન વેધર લેટર ઇઝ ટુ લોંગ. હવે તમારે ટેસ્ટ કરવું કે મારો લેટર છે એ ખરેખર વધારે લેન્ધી છે કે નથી, તો એમના માટેના જાણવા માટે, એમને અસર્ટેન કરવા માટેના બે ટેસ્ટ આપેલા છે. નંબર વન, આસ્ક યોર સેલ્ફ ધીઝ ટુ ક્વેશ્ચન. એના માટે તમારે બે ક્વેશ્ચન છે તમારી જાતને પૂછવાના. નંબર વન, ડઝ ઇટ સે મોર દેન નીડ્સ બી સેડ. તમારો મેસેજ છે એ ખરેખર તમારી જેટલી વાત, જે વાત પ્રસ્તુત કરવી હતી એના કરતાં વધારે જણાવે છે કે નહીં. સેકન્ડ ક્વેશ્ચન, ડઝ ઇટ ટેક ટુ મેની વર્ડ્સ ફોર વોટ ઇટ મસ્ટ સે. બરાબર, ડઝ ઇટ ટેક ટુ મેની વર્ડ્સ, એમની અંદર ઘણા બધા શબ્દનો તમે ઉપયોગ કર્યો છે ફોર વોટ ઇટ મસ્ટ સે. બરાબર, જે આપણે વાત જણાવવી હતી એના માટે તમારે વધારે પડતા શબ્દનો જો પ્રયોગ કર્યો હોય તો તમારો લેટર છે એ લેન્ધી જ હોય. એક્ઝામ્પલ આપેલું છે, આઈ વોન્ટ ટુ ટેક ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ ટેલ યુ દેટ વી આર ગ્રેટફુલ ટુ યુ ફોર ઓલ ધ હેલ્પ દેટ યુ એક્સટેન્ડેડ વેન વી વેર ઇન ન્યૂ દિલ્હી. જ્યારે આપણે ન્યૂ દિલ્હી, મતલબ અહીંયા તમે ન્યૂ દિલ્હીમાં કોઈક ફરવા માટે ગયા હતા અને પેલો કોઈક વ્યક્તિ હતો કે જેમણે તમને મદદ કરી હતી અને ત્યારે તમે એમને આભાર નહોતા માની શક્યા, એટલે ફરીથી તમે જ્યારે લેટર લખો ત્યારે એમને આભાર પ્રસ્તુત કરો છો, તો તમે આટલું બધું લાંબુ લખાણ કરો તો એની જગ્યા ઉપર તમે ટૂંકમાં પણ લખી શકો, ભાઈ થેન્ક યુ ફોર યોર હોસ્પિટાલિટી ઇન ન્યૂ દિલ્હી. ન્યૂ દિલ્હીની અંદર તમારી જે મહેમાનગતિ તમે મને જે આપી હતી એમના માટે તમારો આભાર. અથવા તો ફોર બીઈંગ સો કાઇન્ડ વેન વી વેર ઇન ન્યૂ દિલ્હી. આપણે જ્યારે ન્યૂ દિલ્હીમાં હતા ત્યારે મારા પ્રત્યે આટલું કાઇન્ડ, મતલબ હોસ્પિટાલિટી આપવા માટે તમારો આભાર. બરાબર, તો એ ટૂંકમાં તમે આવી રીતે આપી શકો છો. નંબર ચાર ઉપર આવે છે, ચોથો સી, ફોર્થ સી છે કર્ટસી, વિનમ્રતા. ઇન બિઝનેસ વી મસ્ટ ક્રિએટ ફ્રેન્ડલીનેસ વિથ ઓલ ધોઝ ટુ વોમ વી રાઇટ. આપણે જેમને પણ પત્ર લખીએ એમની સાથે આપણે ફ્રેન્ડલીનેસ છે એમને મેન્ટેન કરવાની છે. ફ્રેન્ડલીનેસ ઇઝ ઇનસેપરેબલ ફ્રોમ કર્ટસી. ફ્રેન્ડલીનેસ છે એ ખરેખર કર્ટસીથી છૂટી પાડી શકાય નહીં, એમનાથી અવિભાજ્ય છે, એટલે કે એમની સાથે જોડાયેલી છે. કર્ટસી ડિમાન્ડ્સ અ કન્સિડરેટ એન્ડ ફ્રેન્ડલી બિહેવિયર ઇનવર્ડ અધર્સ. વિનમ્રતા ત્યારે જ આપી શકાય કે જ્યારે તમે કોઈ પણ વ્યક્તિની સાથે ફ્રેન્ડલી બિહેવિયર કરો ત્યારે, અધરવાઇઝ નહીં. એન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઓફ કર્ટસી ઇઝ ટુ મેક ધ અધર પર્સન ફીલ કમ્ફર્ટેબલ એન્ડ ઇઝી. બરાબર, ખરેખર સૌથી વધારે અગત્યનું પરિબળ છે કર્ટસી માટે. શું કહી શકાય કે સામેવાળા વ્યક્તિને તમે કમ્ફર્ટેબલ ફીલ કરાવો, એકદમ સરળતાથી આપણી સાથે વાતચીત કરી શકે, એને તમે ફ્રેન્ડલીનેસ કહી શકો છો.
बराबर कर्टसी कही सको छो। तो फॉलोइंग प्रिंसिपल्स इनेबल अस टू एचीव कर्टसी, नीचे केटलाक तमने प्रिंसिपल्स आपेला छे, सिद्धांतो आपेला छे कि जे खरेखर तमारे बिजनेस लेटर नी अंदर तमने कर्टसी मेंटेन करावे छे। नंबर वन, आंसर द लेटर्स प्रॉम्प्टली, बरोबर, खूब झड़पती, प्रॉम्प्टली एटले झड़पती, झड़पती तमने मळेला बिजनेस लेटरना जवाब मोकलावो। इन बिजनेस इट इज जनरल प्रेक्टिस टू आंसर अ लेटर द सेम डे इट इज रिसीव्ड। सामान्य रीते बिजनेस अंदर शूँ एवं नियम हो कि भाई जयरे तमने बिजनेस लेटर मे एज दिवसे एम रिस्पोन्स है एमने मोकलवाना हो। समटाइम्स यू माइट नीड अ बेक रेफरन्स ओर मे हेव टू रिफर टू डिफरंट डिपार्टमेंट फॉर क्लेरिफिकेशन ऑफ सर्टेन पॉइंट्स। घनी वक्त एवं हो भाई तेरे रेफरन्स है ये जोई तो होय अथवा तो घनी वक्त तमारी पास ए प्रकार की ऑथोरिटी ना हो तो तमे मळेलो जे बिजनेस लेटर होय एमना क्लेरिफिकेशन माटे एमनी स्पष्टता माटे तमारे अलग अलग डिपार्टमेंट्स में एमने रजू करवो पड़त हो त्यारे तमे एमने तात्कालिक जवाब नहीं मोकलाई सकता। परंतु आवी परिस्थिति नी अंदर इन देट केस यू शूड एटलीस्ट एक्नोलेज, तमे एटलीस्ट एमने जाण करी सको स्वीकृति नी भाई मने तमारो बिजनेस लेटर मळी गयो छे एनी जाण करो। द लेटर रिसीव्ड एंड इंटीमेट द प्रोबेबल टाइम यू रिक्वायर टू सेंड अ फूल रिप्ले, अने एमने इंटीमेट करो, जाण करो भाई मारे प्रोबेबल टाइम केटलो समय जोईशे केना माटे, तो कि तमने फरीथी जवाब मोकलवा माटे, रिप्लाय करवा माटे, तो जेथी करीने सामेवाळो व्यक्ति छे एमने ख्याल आवे भाई मारो लेटर छे सामे रीड थयेलो छे अने मने आ समयनी अंदर एमनो जवाब मळशे। बरोबर, आ एक फ्रेन्डलीनेस बतावे छे, तमारी कर्टसी बतावे छे। नंबर बे, ओमिट इरिटेटिंग एक्सप्रेशन, सामेवाळा व्यक्तिने इरिटेट करे, क्रोध लावे ए प्रकारना एक्सप्रेशनने टाळो, एने ओमिट करो। सम वर्ड्स एंड एक्सप्रेशन आर नेगेटिव इन इन कैनोटेशन एंड इरिटेट द रीडर, घणा बधा एवा शब्द होय कि जेमना भावार्थना दृष्टिकोणथी सामेवाळा व्यक्तिने जयारे वाँचे त्यारे इरिटेट करे एने क्रोध आवे। पर्टिक्युलरली वेन यूज विथ यू, सामान्य रीते आवा वाक्यने जयारे यूनी साथे उपमा लो ने त्यारे मतलब आ तमे कर्युं छे, आ तमारा कारणे थयुं छे, एटले सामेवाळो व्यक्ति छे एमने थोड़ू एवुं लागे कि आ मने ब्लेम करे छे। ते बिकम प्रोवोकेटिव, ये उश्केराय जे रीडर होय उश्केराय। एक्सप्रेशन लाइक यू फॉरगॉट, यू फेल एटसेट्रा, भाई तमे भूली गया था, तमे निष्फळ गया छो माल सामान मोकलावामां, एटले सामेवाळो व्यक्ति उश्केराय एनो वाक होय के ना होय। आर बाउंड टू इरिटेट ओर हर्ट द रीडर, जे वाचकने शूँ करे छे हर्ट करे छे, बरोबर, तो हर्ट करे एटले डेफिनेटली कस्टमर जे एना फ्रेंडलीनेस जे रिलेशन होय ए तूटशे। त्यार पछी नंबर त्रण, अपोलजाइज सिंसियरली फॉर एन ओमिशन एंड थैंक जनरसली फॉर फेवर। अपोलजाइज सिंसियरली फॉर ओमिशन, तमारी खामी मिस्टेक माटे, तमारी ओमिशन होय तमारी भूल होय तो दिलथी तमे एने अपोलाइज करो, स्वीकारी लियो, माफी मागो एंड थैंक जनरसली आभार व्यक्त करो, क्यारे, तो कि फॉर फेवर, जयरे पेलो व्यक्ति तमने कोई मदद करी होय, फेवर करी होय त्यारे एनो आभार मानो। इफ यू हैव फेल टू डू समथिंग एक्सप्रेस योर रिग्रेट प्रॉम्प्टली, तमाराथी भूल थई होय तो तात्कालिक माफी मांगो एंड मेकअप अने सर्वर करो। फॉर द ओमिशन एट द अर्लिएस्ट, अने बने त्यार बने एटली जे भूल होय एने सर्वर करवानो प्रयत्न करो। इफ समवन डज अ फेवर टू यू, जयरे कोई व्यक्ति तमने फेवर करे छे, एक्नोलेज इट प्रॉम्प्टली एंड थैंक द पर्सन जनरसली फॉर बीइंग काइंड टू यू, तो एवा व्यक्ति ने तात्कालिक तमे थैंक्स गिविंग कही सको। आगळ छे, अ कोर्टियस लेटर हेज़ द बेस्ट चांस ऑफ गेटिंग अ फेवरेबल रिस्पोन्स फ्रॉम द रीडर। मेनी अ टाइम बिजनेसमैन हेज टू राइट लेटर्स डीलिंग विथ अनप्लेजंट मैटर्स, घनी वक्त बिजनेस लेटर है अनप्लेजंट मैटर मैं लखव पड़त हुए। फॉर एन एक्जाम्पल सच इज तो ज आस्किंग फॉर द सेटलमेंट ऑफ अकाउंट, अकाउंट न सेटलमेंट मैं कोई की पास तरह पैसा लेवा हो तब जैसे बिजनेस लेटर लखो ने तो ये अपने शूँ कहवाई तो कि अनप्लेजंट मैटर में मूकी शक, कारण के पैसा जयरे मांगवा की बात आए तरह सामेवाला व्यक्ति ने कदाच न गमे एवं बनी शे तेरे तब जो लैंग्वेज उपयोग करो ये तरह तमारी एक प्रकारनी कसोटी बनी सके छे। बरोबर, त्यार पछी मेकिंग अ कम्प्लेन, फरियाद करतो लेटर लखो छो, क्लाइमिंग डेमेज तमने थयेली नुकसानीनी वात प्रस्तुत करतो अने एमना माटे क्लाइम करतो लेटर लखता होय एटसेट्रा वगैरे। बट इन ऑल सच ओकेशन, उपरना बधा ज ओकेशन नी अंदर द राइटर हेज टू रिटेन कर्टसी, बरोबर, विनम्रता छे ए तमारे जाळवी राखवी पड़शे। देर आर मेनली टू फेक्टर्स फ्रॉम द लेआउट विच एक्सप्रेस द राइटर कर्टसी, आपणे जे अगाउ लेआउट जोयुं ने बिजनेस लेटर ने लखवा माटेनुं फॉर्मेट एमनी अंदर सामान्य रीते तमे बे जग्या एवी छे कि जे जग्या उपर तमारी कर्टसी बतावी शको, दे आर नेमली सेल्युटेशन एंड कॉम्प्लिमेंटरी क्लॉज, जेमां एक हतुं संबोधन सेल्युटेशन डियर सर डियर मैडम अने त्यार पछी कॉम्प्लिमेंटरी क्लॉज युअर्स फेथफुली एवं करीने आपणे जे लखता ते, बरोबर, तो आ रीते शुभेच्छा दर्शक समापन और सैल्युटेशन एट्ले संबोधन बे जगह एवं है बिजनेस लेटर में कि ज्यादा तमे कर्टसी बताई सको। फिफ्थ सी है पांचमो सी जेने कही सकते कोहेरन्स, कोहेरन्स एट्ले सुसंगतता, बरोबर, बॉडी ऑफ द लेटर ने फोकस करे जो है।
कोहेरेंस मीन्स लॉजिकल कनेक्शन बिट्वीन डिफरंट पार्ट्स ऑफ अ बिजनेस लेटर. बिजनेस लेटरना जे अलग अलग पार्ट्स छे एमनू लॉजिकल कनेक्शन, तार्किक संगतता. बरोबर, अगाउ पण आपणे जोयुं हतुं कि जे रीतनुं संबोधन होय एज रीतनुं शुभेच्छा दर्शक समापन होवुं जोईए. जे रीते प्रथम पेरेग्राफ होय बीजा पेरेग्राफ साथे, बीजो छे ત્રીજા પેરેગ્રાફની સાથે જોડાયેલો હોવો જોઈએ. ઇન અધર વર્ડ્સ, ઓલ ધ પેરેગ્રાફ ઓફ અ બિઝનેસ લેટર શુડ બી કન્ટ્રીબ્યુટરી ટુ વન અનોધર. ટૂંકમાં કેવું હોય તો આપણે એવું કહી શકાય કે બિઝનેસ લેટરના બધા જ પેરેગ્રાફ એકબીજાના પૂરક છે, કન્ટ્રીબ્યુટરી છે. યુઝ્યુઅલી અ બિઝનેસ લેટર ઇઝ ડિવાઇડેડ ઇન ટુ થ્રી પેરેગ્રાફ. સામાન્ય રીતે બિઝનેસ લેટરને ત્રણ પેરેગ્રાફની અંદર ડિવાઇડ કરી શકાય. કોહેરન્સ મીન્સ ધ ફર્સ્ટ પેરેગ્રાફ શુડ લીડ ટુ ધ રીડર ટુ ધ સેકન્ડ પેરેગ્રાફ, એન્ડ કોન્સિક્વન્ટલી ધ સેકન્ડ પેરેગ્રાફ શુડ લીડ ધ રીડર્સ ટુ ધ થર્ડ પેરેગ્રાફ. સામાન્ય રીતે આપણે એવું કહી શકાય કે પહેલો પેરેગ્રાફ છે એ તેના પછીના તરત આવતો બીજા પેરેગ્રાફની સાથે જોડાયેલો હોય, અને એવી જ રીતે કોન્સિક્વન્ટલી જે બીજો છે એ ત્રીજા પેરેગ્રાફ તરફ રીડરને ખેંચી જાય. ધસ દેર ઇઝ અ ચેઇન લાઇક કનેક્શન બિટવીન થ્રી પેરેગ્રાફ ઓફ બિઝનેસ લેટર. આથી આપણે એવું કહી શકાય કે બિઝનેસ લેટરની અંદર આખી એક ચેઇન બને કે જે પહેલો પેરેગ્રાફ બીજા પેરેગ્રાફની સાથે, બીજો છે ત્રીજાની સાથે જોડાયેલો હોઈ શકે. બરાબર, ત્યાર પછી આગળ વધીએ છીએ. ઓકે, કોહેરન્સ કેન બી અચીવડ ઓનલી ઇફ ધ રાઇટર ઇઝ ક્લિયર ઇન હિઝ માઇન્ડ એઝ ટુ વોટ હી વોન્ટ્સ ટુ કોમ્યુનિકેટ. જ્યારે રાઇટર છે એ પોતે કયો મેસેજને ટ્રાન્સમિટ કરવા માંગે છે એ આઈડિયા એમનો જો ક્લિયર હોય તો અને તો જ એ પોતે આ પ્રકારનું કોહેરન્સ જાળવી શકે છે. સેકન્ડલી, અને બીજું, હી મસ્ટ હેવ અ ગુડ કમાન્ડ ઓવર અ લેંગ્વેજ. ભાષા ઉપરનું એમનું પ્રભુત્વ હોવું જોઈએ. અલ્ટો અ બિઝનેસ લેટર ઇઝ ડિવાઇડેડ ઇન ટુ થ્રી પેરેગ્રાફ્સ, ઇટ શુડ ગીવ અ યુનિફાઈડ પિક્ચર્સ ટુ ધ રીડર. ભલે બિઝનેસ લેટર જે અલગ અલગ પેરેગ્રાફની અંદર ડિવાઇડ હોય, પરંતુ રીડરને તો એવું જ લાગવું જોઈએ કે આખે આખો પત્ર એક જ છે, યુનિફાઈડ જ છે. ઓલ થ્રી પેરેગ્રાફ્સ શુડ લુક લાઇક અ પાર્ટ્સ ઓફ અ સિંગલ વોલ, રાધર દેન ઇન્ડિવિજ્યુઅલ્સ યુનિટ. બરો, અલગ અલગ ન લાગવું જોઈએ કે આ આખું અલગ છે ને આ અલગ છે, બધું એક સરખું જ છે એવું જ લાગવું જોઈએ. યુનિફાઈડ પિક્ચર રજૂ કરવું જોઈએ. મોર ઓવર, ધ આઈડિયાઝ એક્સપ્રેસ્ડ ઇન અ લેટર શુડ બી લોજિકલી કનેક્ટેડ. તાર્કિક રીતે તમારા જે આઈડિયાઝ છે એકબીજાની સાથે જોડાયેલા હોવા જોઈએ. યોર ડોક્યુમેન્ટ્સ આર કમ્પોઝ ઓફ ઇન્ડિપેન્ડન્ટ લિસ્ટ ઓફ ઇન્ફોર્મેશન, બટ ધીઝ લિસ્ટ ઓફ ઇન્ફોર્મેશન ડુ નોટ કોમ્યુનિકેટ ધ વોલ મેસેજ. સામાન્ય રીતે આપણે લિસ્ટ બનાવતા હોઈએ ભાઈ આપણા ડોક્યુમેન્ટ્સ માટેનું, ઘણી વખત આપણે એનક્લોઝ કરીને ડોક્યુમેન્ટ લખતા હોય, પરંતુ એ એનક્લોઝ કરેલું ડોક્યુમેન્ટ્સ પણ તમારા બિઝનેસ લેટરનો એક ભાગ છે. એ જ પ્રકારનું એમને ફિલિંગ રીડરને આવવું જોઈએ. અ પાર્ટ ઓફ ધ મેસેજ ઇઝ ટોલ્ડ ઇન ધ રિલેશનશિપ ઓફ ધ ફેક્ટ પ્રેઝન્ટેડ. ધસ ટુ કોમ્યુનિકેટ યોર મેસેજ સક્સેસફુલી યુ મસ્ટ ડુ મોર દેન કોમ્યુનિકેટ ફેક્ટ. સામાન્ય રીતે તમારે માત્ર કોમ્યુનિકેશન જ કરવા નથી, યુ મસ્ટ ઓલ્સો મેક ધ રિલેશનશિપ ક્લિયર. સાથે સાથે તમારે સંબંધને પણ મેન્ટેન કરવાના છે, રિલેશનશિપને પણ મેન્ટેન કરવાના છે. મેકિંગ ધીઝ રિલેશનશિપ ક્લિયર ઇઝ ધ ટાસ્ક ઓફ ગિવિંગ કોહેરન્સ ટુ યોર મેસેજ. ઓકે, ધ બેસ્ટ થિંગ યુ કેન ડુ ગીવ યોર મેસેજ કોહેરન્સ ઇઝ ટુ અરેન્જ ઇટ્સ ઇન્ફોર્મેશન ઇન અ લોજિકલ ઓર્ડર એન્ડ ઓર્ડર અપ્રોપ્રાઇટ ફોર ધ સ્ટ્રેટેજી ઓફ ધ વન કેસ. તો એના માટે તમારે મેક્સિમમ પ્રેક્ટિસ કરવી પડે, તમારા મેસેજને કઈ રીતે કોહેરન્સ કરી શકાય એમના માટેની વ્યૂહરચના તમારે બનાવવી પડે, સ્ટ્રેટેજી છે એમને બનાવવી પડશે. ઓકે, સિક્સ્થ જે સી છે એ છે કેરેક્ટર. ઓકે, તો કેરેક્ટરને આપણે જોઈએ. હિયર ધ વર્ડ કેરેક્ટર મીન્સ ઇન્ડિવિજ્યુઆલિટી. બરાબર, કેરેક્ટર એટલે શું થાય? ચારિત્ર. બરાબર, વ્યક્તિત્વ જેને આપણે કહી શકાય, ચારિત્ર, વ્યક્તિત્વ. બરાબર, તો ઇન્ડિવિજ્યુઆલિટી છે, બરાબર, એ પણ તમારી લેટર દ્વારા તમે પ્રસ્તુત કરતા હોવ છો. અ બિઝનેસ લેટર શુડ રિફ્લેક્ટ ધ પર્સનાલિટી ઓફ ધ રાઇટર. બિઝનેસ લેટર છે એમના દ્વારા રાઇટરની પર્સનાલિટી પ્રસ્તુત થઈ છે. અ બિઝનેસ લેટર રિટર્ન બાય વન પર્સન ઇઝ બાઉન્ડ ટુ બી ડિફરન્ટ ફ્રોમ અ લેટર રિટર્ન બાય અનોધર પર્સન. સામાન્ય રીતે બિઝનેસ લેટર રિટર્ન બાય વન પર્સન, એક વ્યક્તિ દ્વારા બિઝનેસ લેટર લખવામાં આવે છે, ઇઝ બાઉન્ડ એ જોડાયેલો છે, ટુ બી ડિફરન્ટ ફ્રોમ અ લેટર રિટર્ન. બરાબર, કે જે લેટરને લખે છે એ તો એની સાથે જોડાયેલો છે, પરંતુ સાથે સાથે જેમણે લખેલા નથી ને એ વ્યક્તિઓ પણ બિઝનેસ લેટરની સાથે ઓટોમેટિકલી જોઈન થાય છે. એમનો માલિક, બોર્ડ ઓફ ડિરેક્ટર્સને બધા ઓટોમેટિકલી જોડાઈ જતા હોય. બરાબર, હું તમને એક ઉદાહરણ આપું કે સ્કૂલનો વિદ્યાર્થીથી ભૂલ થાય તો આખી સ્કૂલને બ્લેમ કરવામાં આવે, આના શિક્ષક કોણ છે, ડાયરેક્ટ એને બ્લેમિંગ કરવામાં આવે. તો એવી રીતે અહીંયા પણ આ જ વસ્તુ છે કે એમનું કેરેક્ટર છે એ આખું પ્રસ્તુત થાય, પ્રેઝન્ટ થતું હોય છે. This difference is due to difference of personality. અને આ એટલા માટે વિવિધતા જોવા મળે છે, આવી વિવિધતા એટલા માટે જોવા મળે છે કારણ કે દરેકે દરેક વ્યક્તિની વ્યક્તિત્વ જે હોય, પર્સનાલિટી જે હોય, એમાં તફાવત જોવા મળે છે. ઈચ એન્ડ એવરી પર્સન સિલેક્ટ વર્ડ્સ એન્ડ ફ્રેજીસ અકોર્ડિંગ ટુ હિઝ ઓન પર્સનાલિટી. કારણ કે દરેક વ્યક્તિ છે એ પોતાની પર્સનાલિટીના બેઝ ઉપર અલગ અલગ વાક્ય છે, શબ્દ છે, એમની પસંદગી જે કરતો હોય છે. બરાબર, અને આગળ જોઈએ. અ બિઝનેસ લેટર શુડ નોટ બી રિટર્ન ઇન અ મોનોટસ વે, એટલે કે ટ્રેડિશનલ વેની અંદર જે રીતે આપણે બીબાઢાળ હોય એ જ રીતે લખીને જ નાખવાનો.
અ સ્ટેરિયોટાઇપ લેટર ફેલ્સ ટુ ટેમ્પ્ટ ધ રીડર ટુ ગો થ્રુ ધ એન્ટાયર લેટર. અને જો સ્ટેરિયોટાઇપિંગ કરેલું હોય કે માત્ર ને માત્ર જે એ અમુક શબ્દ છે એ વ્યક્તિને લલચાવવા માટે તમે ઉપયોગમાં લીધેલા હોય, તો એવો લેટર છે એ જેને આપણે કહેવાય ને ભાષાડંબર, કે ભાષાનું માત્ર ને માત્ર આડંબર જ કર્યું હોય તો એવો શબ્દ મેસેજ છે એ એમને અપીલ નહીં કરે. ધ રીડર ઓફ અ બિઝનેસ લેટર શુડ કમ ટુ નો એબાઉટ ધ પર્સનાલિટી ઓફ ધ રાઇટર એઝ સૂન એઝ હી કમ્પ્લીટ્સ ધ લેટર. બરાબર, રીડર છે બિઝનેસ લેટરનો, બરાબર, એ વાંચક છે, એ સંપૂર્ણ મેસેજને વાંચવો જોઈએ. શુડ કમ ટુ નો અને જાણી શકવો જોઈએ એબાઉટ ધ પર્સનાલિટી ઓફ ધ રાઇટર, કે રાઇટર છે એમની પર્સનાલિટી શું છે. એઝ સૂન એઝ હી કમ્પ્લીટ ધ લેટર, જેવો જ લેટર કમ્પ્લીટ થાય એટલે તાત્કાલિક એમને સમજાઈ જવું જોઈએ કે ભાઈ મેસેજ આપણે શું સમજાવવા માંગે છે, લેટર આપણે શું સમજાવવા માંગે છે અને રાઇટર છે એમની પર્સનાલિટી શું છે. બરાબર, કારણ કે એમના દ્વારા જ કંપની છે એમની રેપ્યુટેશન છે એ જળવાતી હોય છે. ત્યાર પછી સેવન્થ સી છે ચીયરફુલનેસ, આનંદીપણું. બરાબર છે, અ બિઝનેસ લેટર પ્રોજેક્ટ્સ ધ પર્સનાલિટી ઓફ ધ રાઇટર, જે આપણે અગાઉ જોયું. ઇન અધર વર્ડ્સ, ઇટ કેરીઝ મૂડ્સ, ટેમ્પરામેન્ટ્સ, લાઇક એન્ડ ડિસલાઇક ઓફ ધ રાઇટર. સાથે સાથે તમારો જે બિઝનેસ લેટર છે એમના દ્વારા તમે તમારા મૂડને પણ પ્રસ્તુત કરો છો તમારા શબ્દ દ્વારા. બરોબર, દાખલા કે ટેમ્પરામેન્ટ્સ તમારો સ્વભાવ, લાઇક ડિસલાઇક તમને શું ગમે છે, તમને શું નથી ગમતું. તમે કોઈક લેખકની બુક વાંચો ને તો એ તમને ખ્યાલ આવી જાય કે આ લેખકને સૌથી વધારે કયું સ્થળ ગમતું હશે, કઈ પ્રકારની વસ્તુ ગમતી હશે, એમનો સ્વભાવ કેવો હશે. એમની બુકને વાંચો ને ત્યાં જ તમને ખ્યાલ આવી જાય. એવી રીતે બિઝનેસ લેટરના રાઇટરનું ટેમ્પરામેન્ટ છે, એમની લાઇક ડિસલાઇકને આ બધી વસ્તુ છે, એમના શબ્દ કે જે એમને ઉપયોગમાં લીધેલા છે એમના ઉપરથી આપણને ખ્યાલ આવે છે. અ બિઝનેસ લેટર રિટન ઇન અ સેડ મૂડ ફેલ્સ ટુ ક્રિએટ ડિઝાયરેબલ ઇફેક્ટ ઓન ધ રીડર્સ માઇન્ડ. જો તમે સેડ મૂડની અંદર બિઝનેસ લેટર લખેલો હશે તો એવા જ પ્રકારના શબ્દ તમે એમને અંદર ઉપયોગમાં લીધેલા હશે, આથી રીડર્સ માઇન્ડ છે એમને તમે ડિઝાયરેબલ ઇફેક્ટની અંદર લાવી શકશો નહીં, મતલબ એમને અપીલ કરશે નહીં. ધ રાઇટર શુડ સિલેક્ટ ધ સ્લોટ ઓફ ટાઈમ ઇન અ ડે વેન હી ઇઝ ધ બેસ્ટ ફ્રેમ ઓફ માઇન્ડ. જ્યારે એકદમ શાંત સ્વભાવની અંદર હોય ત્યારે જ એમને બિઝનેસ લેટર લખવો જોઈએ. લેટર શુડ બી રિટન ઇન અ ચીયરફુલ એન્ડ જોવિયલ મૂડ. સામાન્ય રીતે એવું કહી શકાય કે તમે એકદમ ચીયરફુલ આનંદમાં હોય, જોવિયલ મૂડની અંદર હોય ત્યારે તમે બિઝનેસ લેટરને લખી શકો. જોવિયલ એટલે પણ આનંદમાં રહેવું એવું થઈ શકે. બરાબર, ત્યાર પછી નંબર એઇટ સી કમ્પ્લીટનેસ જોઈએ. કમ્પ્લીટનેસને, કમ્પ્લીટનેસ ઇઝ ધ સમ ટોટલ ઓફ ઓલ અધર એસેન્શિયલ ક્વોલિટી. અ લેટર ઇઝ કમ્પ્લીટ ઓનલી ઇફ ઇઝ ક્લિયર, કર્ટિયસ, કોહેરન્ટ, ચીયરફુલ, કન્સાઇઝ, કરેક્ટ એન્ડ ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક, કે જેને આપણે કહીએ છીએ કેરેક્ટર. બરાબર, જો સાત સીથી તમારો લેટર કમ્પ્લીટ હોય તો અને તો જ એમની અંદર આઠમો સી ઓટોમેટિક ઉમેરાઈ જશે અને એ છે કમ્પ્લીટનેસ. બરાબર, મોર ઓવર અ બિઝનેસ લેટર ઇઝ સેડ ટુ બી કમ્પ્લીટ ઓનલી ઇફ ઇટ પ્રેઝન્ટ ઓલ ધ નેસેસરી આઈડિયા. અને સામાન્ય રીતે બિઝનેસ લેટરને કમ્પ્લીટ ત્યારે જ કહી શકાય કે જ્યારે એમને જરૂરી જે વિચાર હોય એ એમની અંદર પ્રસ્તુત કરતો હોય. નો ડિટેલ્સ રિલેવન્ટ ટુ ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ લેટર શુડ બી લેફ્ટ આઉટ. બરાબર, જે અગત્યની માહિતી હોય એમાં ભૂલાવી જવી જોઈએ નહીં. તો આ હતા આપણા આઠ સી, જેને આપણે કલેક્ટિવલી કહી શકાય એઇટ સીઝ ઓફ કોરેસ્પોન્ડન્સ. ઓકે, તો આશા રાખું છું કે આ વિડીયો લેક્ચર તમને સમજાઈ ગયો હશે. અને કદાચ તમારા કોઈ ક્વેરીઝ હોય, ડાઉટ્સ હોય, ઓબ્જેક્શન હોય તો પ્લીઝ મને કમેન્ટની અંદર જણાવી શકો છો. ચોક્કસ તમારા પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. ઓકે, તો ફરીથી મળીશું નવા ટોપિકની સાથે. ત્યાં સુધી આવજો.